सब्सक्राइब करो आ चैनल ने। Congratulations, Uday. It was a wonderful show. પણ આ પેઇન્ટિંગ હજુ અનસોલ્ડ છે. લોકો એના 40 લાખ આપવા તૈયાર છે. ઘસીને ના પાડી દો, ક્યોકે નોટ ફોર સેલ છે. ફરી એકવાર વિચારી લે, હું 50 લાખ સુધી ખેંચી શકું એમ છું. ના, ના, હું ઘેલો એ નથી ને ઘેલ સપ્પો એ નથી, અને રૂપિયાની મારે એટલી જ જરૂર છે જેટલી બધાને હોય. તો એ આ પેઇન્ટિંગ હું નહીં વેચું, કારણ કે આ મારા દોસ્તારો માટે છે, મારા પાક્કા દોસ્ત ચકલો ને ટીનિયો. આજથી 6 મહિના પહેલા 6 તારીખે બરાબર હવારે 6 વાગે ચકાનો મોબાઈલનો કુકડો બોલ્યો, અને ચકો મહણમાંથી મળદું ઊભું થાય ને એમ ઊભો થયો ને વાત શરૂ થઈ. સીમા, એ સીમા, ચાલો આવી. મેં તને ના પાડી હતી દોરીવાળા બૂટ લેવાની, વેલક્રો વાળા જ લેવાય લેડીઝે. પછી વોકિંગમાં કેટલી ભીડ થઈ જશે ખબર છે ને? આ પેલો દૂધીના જ્યુસ વાળો પછી ચાલી જશે. ચકા, આટલો વહેલો ઉઠી ગયો, બકા તાવ બાવ છે? હળદર વાળું દૂધ બનાવી આપો. કેટલી વાર કીધું છે કે રાત્રે જાગી જાગીને મેચ નહીં જોવાની, બીજે દિવસે હાઈલાઈટમાં ના જોઈ લેવાય. બે મમ્મી, તું જાણે યાર પપ્પા ક્યારના બૂમો પાડે છે, આજુબાજુ વાળાને ઉઠાડી મૂકશે. ચાલો હવે સીમાબેન. પણ હું તને ગરમા ગરમ થેપલા ઉતારી આપતી જાઉં ને? મેં ગઈકાલ રાતનો ફ્રીઝમાં લોટ મૂકી જ રાખ્યો છે. ચાલો
આ પપ્પાને એમના દૂધીના જ્યુસની ચિંતા થાય છે. તું ચા નહીં તો ખલાસ થઈ જશે. પણ મારી હેલો બોસ, આપણે તો રેડી છીએ. તારો શું સીન છે? હું બી તૈયાર છું. હા તો નીકળું હવે. હા મળીએ ત્યારે. ઓકે જયલા ભૂમા બે જાણે જતી હોય તો. શું કાકા જીગલી ગયા? વાંચે છે, ટેન્શનમાં છે. આપણું બાકી છે. માસી પાતળા થઈ ને કાકા ઓળખશે નહીં. કેમ આવ્યો? કેમ ના આવાય? બેસ્ટ ઓફ લક જીગલી. બે શું કરે યાર? બે તું મારી ગિફ્ટ ને બધા લોકોની ગિફ્ટ સાથે મૂકી છે. તારી ગિફ્ટ એ બીજા લોકોની ગિફ્ટમાં કઈ ફેર લાગે છે તને? એક્ઝામ ના આગલે દિવસે ચોકલેટ અપાય કોઈને, ગળું ખરાબ થાય અને પેપર એ જ પેનથી લખાય જે રોજ વાપરતા હોય. તું યાર આ બધી વાતોમાં ક્યાં પડે યાર? મારી ફીલિંગ્સ જો ને, ફીલિંગ્સ. ઓહ એમ તો રાત્રે ઓલ ધ બેસ્ટ નો ફોન કેમ ના કર્યો? બેઝિકલી મેચ ચાલતી હતી યાર, ને ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ મેચ હતી એટલે સોરી. આમ તો મોટો ફ્રેન્ડ ફ્રેન્ડ કરે છે પણ મારી એક્ઝામ કરતા એ તારી ફિક્સ થયેલી મેચો વધારે ઇમ્પોર્ટન્ટ છે એમ ને? બધી મેચ થોડી ફિક્સ થયેલી હોય ને જીગલી, તને શું જરૂર છે? બેસ્ટ ઓફ લક, તારો તો ગોલ્ડ મેડલ પાક્કો છે યાર. હા હું તો ટોપ પણ કરીશ અને એમએનસી માં જોબ લઈશ. તું રખડતો રહેજે ચક્કા જોડે. યાર આમાં ચકો ક્યાંથી વચ્ચે આવી ગયો? હા ભાઈ ઓકે, તમે કમ્પ્યુટર એન્જિનિયર ને અમે રખડું, પણ જીગી અમારા જેવા રખડું સ્ટીવ જોબ્સ બને અને તમારા જેવા એને ત્યાં જોબ્સ કરે. ચકા ખરેખર જવું છે? હા હવે ચાલ. બે બાપાને ખબર પડશે ને એફડી તોડાઈ તો તોડી નાખશે યાર. બે આ એફડીમાં કંઈ રાખ્યું નહીં, દાન પુણ્ય કરવાનું આપણું કલ્ચર ટીના. બે શેનું કલ્ચર? દાન પુણ્યમાં તારી ભાવના તો ઇન્વેસ્ટમેન્ટ નહીં છે ને, કેટલું રિટર્ન મળશે? હા તો આપણે કંઈ ખોટું કરી રહ્યા છે? હા એફડીમાં ખાલી 10% વ્યાજ મળે અને લાભુમાં 1-3 આપે. બે માતા અહીંયા કે મટકું છે, 1-3 કોણ કંકોળ આપે? કેવું બોલે યાર તું, લાભુ માતાજી પર વિશ્વાસ રાખ. તારી મૂછવાળી માતાજી પર ક્યાંથી વિશ્વાસ? આપણે નક્કી કર્યું ભાઈ તો અહીં આવીને મગજની મેથી મારે. બકા કલ્લા પર પહેલું મહેશ નતો કેતો? લોકો મર્સિડીઝ લઈ લઈને ફરે છે માતાજીની કૃપાથી. બાલક તપન જો શ્રદ્ધા રાખીશ તો 1-3 થશે. નળ સરોવર પાસે પ્લોટ પણ મળશે અને 6 મહિનામાં એમાં 30% નફો બી મળશે. અને વિચાર, તારી પાસે એક પ્લોટ હશે તો જીગલીના બાપાની સામે તારો કેવો વર્ડ પડશે? આપણું ડ્રીમ કમ ટ્રુ થશે બોસ. મેં લવારી બંધ કરને તારી. અને તારી ખાલી 20,000 ફાટી ગઈ ટોપા. બે યાર ટીનો ને ચકો લાભુમાની શરણે ગયા હતા કારણ કે ઈ લોકોની એમઆરની જોબમાં એમની કોઈ ભક્તિ હાલતી નહોતી. આ છે સાધારણ તફસીલ.
અને આ છે અમારી કફ સિરપ. સરસ. એમ કરો, આ દવા લેતા જાઓ અને આ પાવા મૂકતા જાઓ. પગમાં પૈડો પાછળ કાઢી લેવાનો, તું 40 લગાય. શું બોલે છે? લગાવવાના નહીં, ચડાવવાના છે. અને પૂરા 60 ચડાવીશું. 180,000 મળશે, જોઈ લેજે. વેલકમ ટુ પરીક રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ. વી આર અ લીડિંગ પ્રોફેશનલ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ કંપની. અમે તમારી બધી જરૂરિયાતને સમજીએ છીએ અને એટલા માટે જ શાંતિ કૃપા ડેવલપર્સનો પ્રોજેક્ટ ધી અધર સાઇડ તમારા માટે બિલકુલ ફિટ રહેશે. પૂરે પૂરા 180,000. Side, this is one of the best schemes which will give you the highest appreciation over the period of time. અને આ જીતુ કાકાની કેન્ટીન. કોલેજમાં વેકેશન હાલતું હોય ત્યારે ગરાકી ઓછી હોય એટલે હું ત્યાં ઇન્સ્પિરેશન લેવા જાઉં ને ચકો ને ટીનીઓ લવારી કરવા આવી. ચકો કે અંદર. ચકા આયો. ચકા બે ચાલને આ શિપ ઓફ થીસિસ જોઈ પાડીએ. ના લા, 300 રૂપિયાની ટિકિટ પોસાતી નહીં. અને તું પાછો ત્યાં જઈને પોપકોર્નની માં ફાડે. અને એ પિક્ચર આર્ટિસ્ટિક છે, બાઉન્સર જ હશે. બે કઈ બાઉન્સર ના જાય યાર, જીગલીન ખબર પડે તો આ પણ નહીં પડે. તો એની સાથે જવું તું ને? બે એની સાથે ના જવાય. કેમ? બે પિક્ચર બધે પછી બહુ બધું પૂછે છે યાર, મેટાફર ને એવું બધું યાર, આપણી ફાટી જાય. બે આર્ટ બાર્ટ આપણું કામ નહીં લા. આજો આ ઉદયાનું પેઇન્ટિંગ જો, આ લીટોળા કરે છે, એમાં તને ઘંટોય કંઈ સમજણ પડે છે? એ ઉદયા શું છે? અહીંયા લાવજો. બે સીધું જ પકડવાનું, જોવાનું આમ. છે શું પણ? તીતી ગોળા જેવું કંઈ લાગે છે નહીં? બે ના લા, તીતી ગોળાનો બી કોઈ આકાર હોય. અરે અહીંયા લાવો, તમને નહીં સમજાય. અને આર્ટ કહેવાય આર્ટ? તો અમને પબ્લિક કહેવાય, પબ્લિક. બે તું સીધું દોરતો નથી તો અમે સીધું બોલીએ શું? કામ બરાબર. મારે જે દોરવું હશે દોરીશ. હા તો દોર ને. હું શું કહું છું બકા, કે જો તીતી ઘોડો દોરવો હોય તીતી ઘોડો દોર, ને માણસ દોરવો હોય તો માણસ દોર. થોડી ક્લેરિટી લઈ આવે. પણ માણસની ભાવનાઓ, એની ફિલિંગ્સ દોરવી હોય તો? માણસનું સુખ, એનું દુઃખ, એની ખુમારી, એની એકલતા, એની ધગશ, જીવન સાધનો, એનો સંઘર્ષ, આ બધું દોરવું હોય તો? પણ એ બધું દોરવું જ કેમ જોઈએ? કેમ? લખનાર જે રીતે જે અનુભવે એ લખે, તો એક ચિત્રકાર જે અનુભવે એ કેમ ન દોરી શકે? સાચી વાત કીધી કાકા, પણ સમજાવવું તો જોઈએ ને. ફરજિયાત નથી. કળાને અનુભવવાની હોય ચકા, સમજવાની જરૂર નથી. હવે જો આ આ ઉદયે જે આ રંગો પસંદ કર્યા બરાબર, પછી એણે જે રીતે અને આ સ્ટ્રોક માર્યા, જે રીતે દોરે છે, એ આ ઉદયની અંગત અભિવ્યક્તિ છે, એનું એક્સપ્રેશન છે. આ ઉદયનું સત્ય છે. હે, આ એને ક્યુબિસ્ટ રીતે દોર્યું છે. એટલે ક્યુબિસ્ટ એટલે કે એવો કલાકાર કે જે આસપાસની ચીજ વસ્તુઓને આમ તોડી ફોડી નાખે, બીજી જ રીતે જુએ અને ત્રીજી જ રીતે આમ રજૂ કરે. આમ એટલે શું છે, આમ પેલું કહેવાય ને આમ ડાયમેન્શન. એને હા, એ ડાયમેન્શનો, એ પરિમાણોનો બધો આમ ભાંગીને ભૂકો કરી નાખે તમારી સામે. એ છે લાયા લાયા કાકા. બાકી તમે લાયા
બાપા કોણા છે બોસ? હું આના જેવડો હતો ને ત્યારે આટલો જ ડફળો હતો. બે જ બકા પણ આ મારા મિત્ર એમ એફ હસનને કારણે આ મને કળામાં બધી ગઈડ પડવા માંડી, મને ખબર પડી. ઉદય, આ ચિત્ર એમ એફ એ અમારી દોસ્તી પર બનાવ્યું છે. હો, આ લોકો કે છે માસ્ટરપીસ છે. માસ્ટરપીસ નહીં, માસ્ટરપીસનો બાપ છે કાકા. અરે 50 પિકાસા ભેગા થાય ને તો આવું ના દોરી શકે. હવે એ દોરી શકે કે ન દોરી શકે, હું અંદર જાઉં આપણે માટે ચા બનાવવા, હે ને? જો બકા, પપ્પાને ચા બનાવવાની છે, આને પેઇન્ટિંગ બનાવવાનું છે, અને આપણે પૈસા બનાવવાના છે. પિક્ચર મેલ હેડ પ્લોટ પર આંખ મારી આવીએ. ચાલો ત્યારે. મને શું લાગે છે 6 મહિનામાં કેટલું એપ્રિશિએશન આવશે? આપણા બંનેના સપનાનું ડાઉન પેમેન્ટ તો થઈ જ જશે લા. હા, પણ હું તને વેચવા નહીં દઉં. બકા, પહેલા લે તો ખરો. હા તો લઈ જ લઈશું. બસ કાલે લાભુમાની કૃપા થાય એટલી વાર. જય લાભુમા. હા હવે જય લાભુમા. પ્રેમ સે બોલો. જાને જતી હોય તો. અલે આપણું ડાયરેક્ટ કનેક્શન જેલા. હેલો, સપનાનું ક્લાઇમેક્સ હાલતું હોય ને કોઈ ધડ દઈને ગાદલું ખેંચી લે એમ સીધા રિયાલિટીમાં આવી ગયા. અને એ લોકોના મૂછો વાળા માતાજી પહેલા અંતર ધ્યાન થયા ને પછી અંડરગ્રાઉન્ડ, ને પ્રસાદના નામે એક ખડુએ કોઈના હાથમાં લોહી એમના સપના પ્રગટ્યા પહેલા જ ભૂલાઈ ગયા. મેં તને હસવું શેનું આવે છે? ગયા ને લાભમાં લાભ લઈને ગયા. બે, આપણને પહેલેથી જ ડાઉટ હતો કે પાર્ટી ફ્રોડ છે, એટલે આપણે શું કર્યું, આપણા 9 લાખ પહેલા બનાવીને જ સરકી ગયા. મારી સામે ના જોશ, મેં પહેલા જ ના પાડી છે ને તને. 1-3, 1-3 કરતો હતો ને આ ફ્રોડ, TDS કાપતો હતો. હવે તારી શ્રદ્ધા ને આસ્થાને નાક તારીખ કહું એમાં. ડોબા તે આપણા 10-10 હજારે ના કાઢવા દીધા. તને આપણા 5-40 આવવાના હતા એનું દુઃખ નહીં, અને 20 ક્યાં એની પડી છે? બે ડોબા, તારામાં બુદ્ધિ જ નથી. લાભુમાં ગાયબ થઈ ગયો એમાં મારો ઓછો વાંક છે? મારો વાંક છે? તારે જીચકા ખાવા તને લાભુમાની મૂછ પકડીને તો ખાવે. અલે તું મને કેમ આવું બધું કરે યાર? તો કોને કહું, તે જ મને કન્વિન્સ કર્યો હતો ને. તારે નહોતું થવું ને? મેં જાણે હવે કેવું લાગે છે. પેલી ચાને બદલે હું સ્ટવ પર ઉકળતો ને એવું લાગે છે. બની ગયા યાર, સોલિડ બની ગયા. બદલાઈ કાઢીશ લા. હા પપ્પા. હા હા આવ્યો. હોસ્પિટલ છે આપણે આ પેરેમાઉન્ટ પાસે. હા, સુપર ડિલક્સ રૂમ રાખ્યો છે, સ્પ્લિટ એસી વાળો. હા, અને આમ દિવાલ ઉપર LED ટીવી મોટું, 170 HD ચેનલ આવે છે. બોલો. બીજું કઈ કામ જ નથી, આપણે મસ્ત એસી માં બેસશું.
હા આવી જા, હા મૂકું હા બાર ઘડા, હા હે એ મૂકું હા, પછી 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 વાત. અરે ભાઈ ક્યાં હતો તું અત્યાર સુધી? એ થોડીક બબાલ થઈ ગઈ હતી ઓફિસમાં. બબાલ? એ આ શું? આ નવું શર્ટ લીધેલું ને દિવાળીમાં, આજે પહેરવા કાઢ્યું. હા ચાલ એ બધું છોડ, તું પેલું કાર્ડ લાવ્યો છે મેડિક્લેમનું? હા બેસ્ટ, મેં વાત કરી રાખી છે, અહીંયા મોટે ભાગે કેશલેસ જ પતી જશે. થેન્ક્સ હો બકા. એવું કેમ બોલો છો તમે? અરે કેમ એટલે, શું હાઈ ક્લાસ હોસ્પિટલ છે? એસી તો જો, આપણે કોરિડોરમાં એસી એવી કોઈ રેસ્ટોરન્ટમાં આજ સુધી જમવાય નથી ગયા. અરે અહીંયા તો જો, એ તારે રહી જવું છે અહીંયા આજે? કોઈ ના હોય તો રોકાઈ જાઓ. ના હોય? અરે આખું અમદાવાદ પડાપડી કરે છે અહીંયા રોકાવા માટે. આજે આજે રા જઈને જોતો ખરો, બહેનો ચિઠ્ઠીઓ કાઢી રહ્યા છે કે હું રોકાઈશ હું રોકાઈશ. તો એમને જ કોઈને રોકાવા કો ને? હા એમને કહી દઈશ હે, પણ તું જરા જઈને રૂમ તો જોઈએ, રૂમ જોઈએ છે, મસ્ત રૂમ છે, ત્યાં સુધી હું બધા ફોન બોન પતાવી આવું. કઈ બાજુ? હા હા આમ આમ ચાલ બકા. રસેશભાઈ, અરે એપેન્ડિક્સ નીકળ્યો સી મારે. ટીના ચકા, મને બધું સ્લો મોશનમાં દેખાય છે. આ બધાને મેં આટલા ખુશ ક્યારેય નથી જોયા. મારા દાદાએ આખી જિંદગી સાયકલ ચલાવી, મારા બાપા સ્કૂટર સુધી પહોંચ્યા, અને હું બાઇક ચલાવું છું, અને બહુ તો નેનો લઈશ. ઢોલેરાથી ઓઢવ ને ઓઢવથી ખાડિયા, સાલું બે પીઢીમાં એટલે જ પહોંચ્યા. બે પ્રસાદ આલે છે, ચીઝ નાખ. સાહેબ આટલા રૂપિયામાં આટલું જ ચીઝ પડે? લે લે, આપણે તો કંઈક સોલિડ મિડલમાં જઈએ. આટલું મિડલમાં તો કોઈ મિડલ ક્લાસ વાળું ના હોય. બચકા કેમ નેગેટિવ વાતો કરે છે આજે? શું થયું છે ને? હે એ આપણે મનથી કંઈ મિડલ ક્લાસ નથી રહેવાનું યાર. ને માતાજીવાળું ફેલ થયું તો થયું શું એમાં? આપણે ગમે તેમ કરશું ને યાર, આ રિયલ એસ્ટેટમાં ઝંપલાવશું. બકા આપણો બી 3 BHKનો ફ્લેટ હશે સેટેલાઇટમાં, ક્લબની મેમ્બરશીપ બી હશે ને લાંબી ગાડી બી હશે. આપણા મા બાપ કે એસીવાળા રૂમ જઈને ઘેલા નહીં થાય. ખોટી આશા ના જગાડ તીણા. આપણે છે ને આ FDO કરીને બચાવવાવાળા લોકો છીએ, અને FDO કરીને આજ સુધી કોઈ આમ કરોડપતિ નહીં થયું. પેલી કહેવત નથી સાંભળી તે? નસી વાળે પાંદડું તો મારે વાંદરું. એવું જ છે આપણું. બે બે શું ઘરે જાઉં છું યાર. ઉદયા અહીંયા અહીંયા સાંભળ સાંભળ, મારું માન તું બી આ બધું ચિત્તરડા ભમરડા રહેવા દે. આર્ટિકલની બાદ નંબર પ્લેટનું ચાલુ કર, બમ્પર ચાલશે. કંઈ પૈસા મળે એવું કંઈ કર યાર. પીધેલો છે ના? કેમ તો પીધા વગર તું આટલું ઇમોશનલ કદી બોલતો ન? એ બધું મૂક. આ છે ને મારો દોસ્ત, આજે દેવ મારો સિનિયર છે ફાઇન આર્ટ્સમાં, આજકાલ ડોક્યુમેન્ટરીઓ બનાવે છે ઇન્ડિપેન્ડન્ટલી. હા એને છે ને જીતુ કાકરનો ઇન્ટરવ્યૂ લેવો છે. કેમ? ચકા જેવો છોકરો પાક્યો છે તો હસે છે કેવી તેવું પૂછ્યું છે? ચૂપ. એવું નથી પૂછ્યું, એને છે ને MA પસંદ પર ડોક્યુમેન્ટરી બનાવી. એકચ્યુઅલી ઓન અ વેરી સિરિયસ નોટ, તમારા ફાધરે યાદગીરી રૂપે MFનું પેઇન્ટિંગ બચાવી રાખ્યું છે. ઇટ સેઝ અ લોટ અબાઉટ હિમ એન્ડ ઇટ્સ ઓપન ઇન ધ માર્કેટ, ઇટ્સ ઇનવેલ્યુએબલ. એટલે MFના પેઇન્ટિંગની વેલ્યુ તો તમે જાણો છો ને? એના સ્કૂલ ડેઝના પેઇન્ટિંગ આજની તારીખમાં લાખોમાં વેચાય છે, અને તમારા ફાધર પાસે જે છે એ તો માસ્ટરપીસ છે. સો થિંક અબાઉટ ધ પ્રાઇસ, થિંક અબાઉટ ધ વેલ્યુ. અને આજની તારીખમાં કોણ કરે છે યાર ઉદય, આવું બધું ફ્રેન્ડશિપ માટે કોણ કરે છે? આ આવ્યો ટીના ને આઈડિયો. આ ટીનીઓ જયારે વાળમાં આંગળી ફેરવે ને ત્યારે સમજી જવાનું કે એને કોક હાજા ગગડી જાય એવો આઈડિયો આવ્યો છે. બચકા મારી વાત તો સાંભળી યાર. મેં તું જ કહેતો તને નસીબ આગળ પાંદડું તો બકાએ પાંદડું હટાવવાનો ટાઈમ આવી ગયો છે. તે પેલા નામ સાંભળ્યું? દેવ. લા વિચાર કર, માતાજી ગયા ને હવે દેવ સાક્ષાત આવ્યા છે પાંદડું હટાવવા. બકા તું વિચાર તો કર, જોબ થઈ જાય ને તો આપણી લાઈફ સેટ છે. ટ્રાય કરવામાં શું વાંધો છે તને? લાઈફમાં 3 વસ્તુઓથી ચકાની ફાટી રહેતી, વાંદા,
બાપાનો ગુસ્સો ને ટીનિયાનો આઈડિયો. પહેલા બે થી તો એ બચી જતો, પણ ટીનાના આઈડિયાની સામે તો એને નમતું જોખું જ પડતું. ના, ઘરની કોઈ પણ કિંમતી વસ્તુ વેચવી શું કામ જોઈએ? ઇન્વેસ્ટમેન્ટ માટે નહીં. તારે ક્યાં ઇન્વેસ્ટ કરવું છે? ક્યાંય નહીં, આ તો જસ્ટ વાત છે. હા કાકા, વાત છે. હા તો ઠીક કાકા, બધું બહુ નોર્મલ થઈ ગયું છે આજકાલ. આ લોકોને જોને આમ પૈસાની જરૂર હોય એટલે આમ સોનું ગીરવી મૂકીને પૈસા છૂટા કરી લે છે, પછી પૈસા ઇન્વેસ્ટ કરીને એમાંથી કમાઈને થોડું બધું છોડાવી લે છે. આમ બધું બહુ સિમ્પલ થઈ ગયું છે. એ પેલી એડ નહીં અક્ષય કુમાર વાળી, જબ ઘર મેં પડાવો સોના તબ કાય ગા રોના. પણ અહીંયા રડે જ કોણ? આ તો વાત છે, મેટાફર. પાછી મજાની વાત તો એ છે કે આપણી પાસે તો સોનું જ નથી. હા કેમ, તારી માને ભગાડીને લઈ ગયો હતો ને પરણવા, સોનું વોનું છે જ નહીં આપણી પાસે. એટલે સોનું જવું જરૂરી નથી કઈ, કોઈ પણ કિંમતી વસ્તુ ચાલે. દાખલા તરીકે, દાખલા તરીકે આ પેઇન્ટિંગ. હા જો, બ્રિલિયન્ટ. નહીં જો, આ પેઇન્ટિંગ, આ પેઇન્ટિંગ દાખલા તરીકે કાકા. હતો હા, આ તો જસ્ટ વાત જ છે, ઉદાહરણ, મેટાફર. નહીં એટલે એમાં વાત સાચી છે કાકા, પેઇન્ટિંગના બિઝનેસમાં બહુ પૈસા છે આજકાલ. આ ઉદય જેવા ઉદયના પેઇન્ટિંગ 75,000 માં વેચાય છે, તો આના તો કેટલા મળે તો. પણ આ પેઇન્ટિંગ ક્યાં છે? આ પેઇન્ટિંગ નથી, આ તો મારા દોસ્તની યાદગીરી છે, બીજું તો કઈ નથી મારી પાસે, જે છે તે આ છે. એ વખતે તો આ દુકાન એમ નહોતી, ત્યાં બહાર એક ટેબલ હતું ને એની સામે 5-7 મૂંડા ને સૌથી છેલ્લા એક ત્રાંસા મૂંડા પર એ બેસતો, મારો દોસ્ત એમએફ. ને ઉકળતી ચાની વરાળમાંથી હું એને જોયા કરું, ફક્કડ, ધૂની, અલગારી, રાત આખી સિનેમાના પોસ્ટરો ચીતરવાના, અને મળસ કે અહીંયા આવી એક ચા ઠપકારીને પછી આખો દિવસ ચિત્રો દોરે, ને સાંજ પડે મને એક ચાવાળાને એના ચિત્રોની વાતો કરે. ચીનનું યુદ્ધ, ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી, નવનિર્માણનું આંદોલન, લાલ રાતો ચોળ સૂરજ, હણહણતા ઘોડાઓનો ઉન્માદ, જુવાનીના આક્રોશ, એ બધું એ પોતાના ચિત્રોમાં ઠાલવે. અને હું એને પૂછું કે ન પૂછું, બધું મને કે. એ જમાનો હતો, એ દોસ્તી હતી. પછી તો એ ઇન્ટરનેશનલમાં ફેમસ થઈ ગયો, તો એના દોસ્તને નહોતો ભૂલ્યો. આ ચિત્ર એણે મારે માટે બનાવ્યું, અને આપતી વખતે શું બોલ્યો તો ખબર છે? જીત્યા, દુનિયા ભલે આ ચિત્રની કિંમત ગમે તે આંકે, પણ તારી એક કટિંગ કરતા વધારે કિંમતી નથી આ. પછી મેં પણ જવાબમાં સાહેબ એને એક મસ્ત પકડ કટિંગ પીવડાવી હતી, હિસાબ ચૂકતે. એ કટિંગ તને 80 લાખમાં પડી. હે, તે કઈ ગઉટી ના? એ જ કે, અમને એક એક કટિંગ આપી દે એટલે અમે નાઈ નાખીએ, પી નાખીએ. હવે ચા ઘરે જઈને પીજો, અહીંયા સાંજની ઘરાકીનો વખત થયો. હા, હું એ જ કહેતો હતો, ચાલ ઉકાળો પીવડાવું તને, ચાલ. ચોકલેટ ના ખવડાવ બહુ એને. બે યાર, રહેવા દેજે ટીણા. બે એક આઈડિયા જી છે. એ ટોપિક પતી ગયો. એક્સક્યુઝ મી, એક ચાન્સ તો લઈએ ને યાર. બે કોઈ ચાન્સ જ નહીં, આ કોઈ ઇમોશનલ મામલો છે. એક્સક્યુઝ મી, બે તમે ચૂપચાપ તેની તોન્સિલ તપાસો ને યાર.
રોજાઈન પાવા કરે ત્યારે ધ્યાન નહીં આપતા, આજે અહીંયા આટલું પડે ડિસ્કશન ચાલી રહ્યું ત્યારે વચ્ચે મેથી મારો યાર. ચુપ. અરે શું પપ્પા, ના પપ્પાની તો વાત ચાલે જ બે. ના પાડી મેં તને, પણ એક વાર ટ્રાય તો કરીએ ને યાર. ટ્રાય કરવામાં શું વાંધો છે તને યાર? ચકા તું સાંભળતો નહીં મારી વાત યાર, બંધ કર રે. એક વખત ઉદયને પૂછી જોઈએ, કાલે સવારે એક વખત ઉદયને મળી લે બસ. સ્કૂટી પર જ જોઈ છે બકા, મને કે તને એક્ઝેક્ટલી શું જોઈને પ્રેમ થયો છે? તમને નહીં સમજાય, આને છે ને ડીપ લવ કહેવાય, ડીપ લવ. હા યાર, ડીપ લવ નું તેવું છે ને કે આપણને બી લવ ના ડેફિનેશન ની માના ફાડીશ. કામ ની વાત કર ઉદય, એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે. હમણાં જરાય નહીં, હમણાં બહુ બિઝી છું. શું બિઝી છે? કંટાળી ગઈ છે તારાથી. ચાલ આવે નો થાય, નો થાય, ગાંડા થઈ ગયા છો. હું કોપી નહીં કરું, હું આર્ટિસ્ટ છું. મને પ્રેશર કરે ને તો તને જીગલી ના. હમ ચકા, હવે મારથી નહીં બોલાય. બે તમારા સમની હમણાં કહું. ઉદયા, ભાઈબંધ માટે આટલું નહીં કરે? અમે તારી માટે કેટ કેટલું કર્યું ભૂલી ગયો? બોર્ડ એક્ઝામમાં તને કોણે પાસ કરાયું? લોકો પોતાના દોસ્તોને કાપલી આપે, મેં તને આખી સપલી આપી. આ સાયન્સ ને કોમર્સ તારા આર્ટિસ્ટિક ભેજામાં નહીં ઘૂસે તને કોણે સમજાય? મેં. તારું ફાઇન આર્ટ્સનું ફોર્મ કોણે ભરેલું? મેં. એહસાન ફરામોશ? જીસ થાલી મેં છેદ ક્યા ખાયા ઉસમે છેદ ક્યા? રેવા દે ચકા, આહી જા બકા. દોસ્તી પરથી વિશ્વાસ ઉઠી ગયો મારો. બે યાર, યાર આમ ભાઈ બંધોનો છે ને ઇમોશનલી બ્લેકમેલ નો કરાય. લાવ પેઇન્ટિંગ બતાય. આ હું છે પેઇન્ટિંગ. એ રંગોળી નથી પૂરવાની, એમ એફ હસન નું માસ્ટરપીસ દોરવાનું છે. એની સ્ટાઇલ, એના સ્ટ્રોક્સ, એના કલર્સ, બધું બધું એકદમ બારીકીથી જોવું પડે. આ તો ઝૂમ થાય ને. અરે ઓરિજિનલ જોવે. અરે કે ને યાર, એની વાત બરાબર છે યાર. આ જીતુ કાકા છે ને સ્ટાઇલ ને સ્ટ્રોકમાં બહુ ખબર પડે છે, પકડાઈ લીધું. ઓરિજિનલ લાવવી પડશે, પછી તો દુકાનમાં બેસીને જ દોરવી પડે. જીતુ કાકા અમે એ ઘેલો થામા. જો ભાઈ તમારે પેઇન્ટિંગ દોરાવવું હોય ને તો પેઇન્ટિંગ અહીંયા લાવવું પડશે, અને જ્યાં સુધી મને સંતોષ નહીં થાય ને ત્યાં સુધી હું દોરીશ, પછી ભલે એમાં ગમે એટલા દી થાય. બોલો, મંજૂર છે? ડન ડન. Follow me. Mari mari ke kare tu sei ke khoj wali sile te na mang rakh fi jali si mari pe wo sire se ta ko bhi ye be to li se mari mari ke kare tu sei ke khoj wali sile e siwa sabu kya che ભાગો, હવે ભાગો, હવે ભાગો, હવે ભાગો.
આટલું બધું શું જોયે છે? બે માં કાણા પડીશ કે શું? તને કીધું તું ને આવી બધી પથ્થર ઠોકશે, મારા નથી કરું. ઉદ્યા સોરી ઉદ્યા. ચકો ગયા છે? શું તો છે? બપોરનું? ના, રાતનું. પરફેક્ટ છે ઉદ્યા. પરફેક્ટ એમ બે નો આલે, હજી પરફેક્ટ બનાવ. ભમર 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 ઊંડા ઘાટ મારે બે. બાપા બહુ સેન્ટી આ પેઇન્ટિંગ માટે. આપણે આ થઈને આ ટોપિક પર યાર, હું કહું છું કાકાને કંઈ ખબર નહીં પડે, ને દિવાલ પર લટકેલી પેઇન્ટિંગ જોઈને ખુશ જ રહેવાના છે. હવે શું ફરક પડે કઈ પેઇન્ટિંગ છે એનાથી? તો બી ગિલ્ટી જેવું લાગે છે. તો લગાડ. ફેંકવાનું તો કહી દે, આ વખતે મારે ફેંકવું છે. દર વખતે તું ફેંકે છે યાર. ચાલને ફાઇનલ કહીને બધી બહુ ફાડી છે. અરે હવે ફાઇનલ જલ્દી બોલ. પેઇન્ટિંગ ના ડીલર કોણ છે? ચકા પહેલા આપણે સર્વે કરવો પડશે. કોઈ સર્વે નહીં થાય બકા,
આખા ગામમાં એક જ પેઇન્ટિંગ છે એમએફનું. મારા બાપાને ખબર પડી ને તો પતી ગયું. ઉદયા બેસ્ટ કોણ છે બોલ? આર્ટ ક્યુરેટરમાં આમ તો વાઈ બી ગાંધી છે, કણકિયા પણ છે. સૌથી વધારે પૈસા કોણ અપાવશે? તો પછી ગાંધી પાસે જ લઈ જાઓ. જે જે ટી સ્ટોલ એમ એફ હસન ઓનલી અનસોલ્ડ પેઇન્ટિંગ ઓફ લેજેન્ડરી એમ એફ હસન. ક્યા બાત હૈ. પ્લીઝ રાઇટ ધ અમાઉન્ટ. ના સર, એવી વાત નહીં. એકચ્યુઅલી અમારે આ પેઇન્ટિંગ વેચ્યું નથી કંઈ. હા હા સર. તો સર અમને એકચ્યુઅલી શું છે સર કે અમને થોડા પૈસાની જરૂર છે. સર તમે પૂરી વાત સાંભળી લો અને પછી તમને જેવું સારું લાગે એવું કરજો સર. પ્લીઝ 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 સર. સર તમે જાણકાર છો એટલે તમારી પાસે આવ્યા છે. તમને ખબર છે કે આ પેઇન્ટિંગની માર્કેટમાં શું વેલ્યુ છે. એટલે જો આ પેઇન્ટિંગ અમે તમને આપીએ તો આના બદલામાં તમે અમને 15 લાખ આપી શકો. આમાં તમારો ફાયદો પણ છે. જો આ 15 લાખ તમે માર્કેટમાં કોઈને આપો ને તો એ તમને 12% વ્યાજ આપે. અમે તમને 100% વ્યાજ આપશું. અમારા માટે આ છેલ્લો ચાન્સ છે સર. સર એમાં એવું છે કે શાંતિ કૃપાનો ધી અધર સાઈડ નામનો પ્રોજેક્ટ છે, એમાં અમને ઇન્વેસ્ટ કરવું છે સર. તમને પેપર્સ પણ બતાવી દઈશું તમને એવું હોય. સર કોઈ ખોટું કામ નથી કરવા માંગતા અમે. બસ અમારું ડ્રીમ છે સર. યા આઈ અન્ડરસ્ટેન્ડ, બટ હું આવી રીતે ડીલ નથી કરતો સર. સર 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 પ્લીઝ સર, અમારા માટે નહીં તો એમએફ સાહેબની આ પેઇન્ટિંગ માટે સર. અને તમે કમર્શિયલી પણ વિચારો ને. મેં તમને કીધું એટલે 15 લાખના 100% હિસાબથી 2,40,000 તો તમને વ્યાજ મળશે. અને તમને 6 મહિના રાખવા મળશે સર. તમારું અમદાવાદની બહાર કોઈ એક્ઝિબિશન હોય તો એમાં પણ તમે મૂકી શકો છો. યસ સર. સરસ સ્પીચ તૈયાર કરીને આવ્યા છો. મને કંઈ નહીં 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 ઝાલા, આઈ એબ્સોલ્યુટલી અન્ડરસ્ટેન્ડ. ઝાલા યાદ છે હું પહેલી વાર જ્યારે અમદાવાદ આવ્યો ને ચોરવાડથી, ત્યારે મારા બાપુજીની સોનાની એક પોકેટ ઘડિયાળ એમણે તિજોરીમાં મૂકી હતી. એ એમણે કીધા વગર ચોરીને અમદાવાદ લઈ આવ્યો મારી કરિયર બનાવવા માટે. તિજોરીમાં મૂકી મૂકીને બંધ પડેલી ઘડિયાળે મારો ટાઈમ શરૂ કરાવી દીધો. અને 2 વર્ષ પછી એના કરતા મોંઘી પોકેટ ઘડિયાળ સોનાની લઈ, એ ઘડિયાળ કરતા ડબલ કિંમતનું બોક્સ હતું એનું, એમાં બંધ કરી ને મારા બાપુજીને ભેટ આપી. તમને જોઈને મારા દિવસો યાદ આવી ગયા. Really? No, I buy your point. Really? અને આ તમે જે ઇન્વેસ્ટમેન્ટનો વિચાર કરી રહ્યા છો ને, ઇટ્સ ગુડ, લવલી, કીપ ઇટ અપ, ડોન્ટ વરી. અરે એમ બાગા થઈને જુઓ છો શું? પ્લીઝ. It's time for party. Go. Enjoy. અલે તું ફોન કેમ નહીં ઉપાડતો? રતનપુર પર પાણી ફેરવીશ તું. કારનું શું થયું? બે યાર મને કેવું તું ને, મેં કરી નાખ્યો હોત. બે ક્યારેક તો દારૂ પાડી કરીએ છીએ આપણે. ના ના ના, તું રે વાદે ભાઈ, હવે હું કરીશ, હું સેટિંગ પાડીશ. મુખ સીબા, હે સીબા, તારક પતવા દો, હમણાં બનાવું તમારું દૂધ. હવે તું દૂધ ની ક્યાં દે છે? અહીંયા તારો દીકરો દારૂ પીવાનો પ્રોગ્રામ બનાવવા બેઠો છે. હે, એમાં આટલું ચોકીશ નહીં. હવે ચકો મોટો થયો અને સમજુ છે, એને જવાબદારીનું ભાન છે પોતાની. અરે મારી ખાતરી છે કે આ દારૂ પીવાના પ્રોગ્રામ કોકવાર જ બનાવતા હશે. તમારી જેમ કેમ? હા, 31 ડિસેમ્બર, ધૂળેટી, શ્રાવણ પછીનો પહેલો દિવસ હે ને, પીવા દે ત્યારે. બીજું શું ભાઈ? એ પીએમાં વાંધો નથી મને, પણ હવે આ બધા છોકરા રાત વરાત છે રતનપુર સુધી જાય, એમાં કોકની ગાડી લઈને
એમને એમ આખી રાત બહાર ભટકે, એના કરતા શું? એના કરતા ઘરે જ પ્રોગ્રામ બનાવે તો કેમ? તમારે ભાગ પડાવો છે? અરે હોતા હશે, કેવી વાત કરે છે તું? હું કઈ છોકરાઓ સાથે બેસીને દારૂ પીવાનો છું? હા, સિવાય કે લોકો મને કહે, પણ એવું કઈ કે નહીં ને હું એમ કહું છું કે જો આપણે જ ઘરની બહાર જતા રહીએ તો એ ઓટોમેટિકલી રતનપુરનો પ્રોગ્રામ કેન્સલ કરીને ઘરમાં જ ગોઠવશે. એટલે તું એક કામ કર, તારી બેનને ફોન કરીને કહી દે કે આપણે આવીએ છીએ મણિનગર, અને આખી રાત બેસીને ત્યાં જ ગપ્પા મારશું, અને ચકાને આ વાત કાને નાખી દે. હું તૈયાર થઈ જાઉં. ચકા! હા એ ચકા. હમ, જો સાંભળ, હું ને તારા પપ્પા માસીને ત્યાં જઈએ છે, એમને થોડી નબળાઈ લાગે છે ને, એટલે ઘરમાં કોઈ નહીં હોય, સાવ ખાલી. તારે જે કરવું હોય એ કરજે. હો, શેકેલા કાજુ ઉપરના ડબ્બામાં પડ્યા છે, ભજીયા ખાવાનું મન છે? બનાવજો. હલો બે, અહીંયા ટાવર નહીં આવતો, એક મિનિટ. શું બાફે છે તું? અરે શેકેલા કાજુ અને ભજીયા, આ કોમ્બિનેશન આખી દુનિયામાં માત્ર એક વસ્તુ સાથે જ જાય છે. જરાક તું વાપરતા નહીં. અને જમ્યા પછી કોઈ દિવસ ભજીયા ખાધા છે એને? મારે જ કંઈ કરવું પડશે. બે કંઈક સોલિડ ગડબડી છે. મમ્મી પપ્પાએ અચાનક માસીના ત્યાં જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે, ને મમ્મીએ શેકેલા કાજુનો ડબ્બો ક્યાં મૂક્યો એ બી મને કીધું. બે મારી ફાટે છે લા. ચકા! બે, નથી જોતું પોસ્ટપેડ કનેક્શન બેન, નથી જોતું, પ્લીઝ. એક મિનિટ. હા ટીના, આ હમણાં કર્યો ફોન ચકો તને? સાંભળ. હા પપ્પા, તમે વિચારો છો એવું કંઈ જ નથી. મને ખબર છે, આ તારી માએ બધું બાફી નાખ્યું એટલે તને કહેવામાં વાંધો નહીં. અમને ખબર છે તારા પ્રોગ્રામ વિશે, અને અમારું એટલું જ કેવું છે કે અમને વાંધો નથી. આમ તેમ અહીંયા બધે ભટકવાને બદલે અહીંયા ઘરે જ જે પ્રોગ્રામ કરવો હોય તે કરો. ઘરે? પપ્પા! હા, જો ભાઈ મને વિશ્વાસ છે તારા ઉપર કે તું કંઈ ખોટું નહીં કરે. હા પપ્પા. અને આમ ક્યારેક પીવામાં વાંધો નહીં, પણ ક્યારેક જ. ઓકેશનલી જ છે આપણું. હા બસ, તો એ તારા બધા લાગતા વળગતાને બોલાવી લે, અને અહીંયા છે ને બધા બારી બારણા બંધ કરી ને પીજો, ને પછી અવાજ જરા ઓછો, સમજ્યા? ચાલ. હા અરે હા, હાલ. શું થયું? કઈ પ્રોબ્લેમ? એ અમદાવાદમાં બધું કેમ મળે છે, કોણ આપે છે, એ બધું અમને કઈ ખબર. કરું ગઈ. હા હલો. હા બજુભાઈ, જીતુ બોલો. ઓમ શાંતિ. હા હું શું કહેતો હતો, આપણે કઈ મેળ થયું છે? હે? ના ના, આજને માટે, અત્યારે રાત્રે. હા વિસ્કી? આરસી. આરસી નો પીવાય હવે, માથા ચડે બીજે દિવસે. આપણે બજુભાઈ, પેલી કઈ વિસ્કી? આ બ્લેન્ડર્સ છે. હા તો બસ, એક બ્લેન્ડર્સ બ્રાઇટ મોટી. હા પપ્પા, આ મારા ભાગના. ના બાકીના કોન્ટ્રી કહીને આપી દઈશ. ના ના, જરૂર નથી આની. ના ના પપ્પા, લેવા પડે પપ્પા. અરે ખાતું ચાલે છે આપણું. ખાતું? લવ યુ ડેડ. આ શું કરે? થેન્ક્સ. બાપને કઈ થેન્ક્સ કહેવાતું હશે? હા પણ આ પાર્ટી છે શું કામ? પેલી પેઇન્ટિંગ. પેઇન્ટિંગ? એની એક્ઝામમાં ઓડિયો ફર્સ્ટ ક્લાસ આવ્યો. હે? એની પાર્ટી. હા ભલે ભલે, હાલ હવે જઈએ. પણ આ બારી બારણા બંધ રાખજે. લાવ 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 લાવ. અરે આપને, ઓહો હા હા, આંથી છે ને આનો ગેસ નીકળી જાય. સૌથી પહેલા બે આ શું કરે છે? દારૂ પીઓ, દારૂ પીઓ. બે શું કરે છે? અડતાણીયા દારૂ. બે મારા બાપાના પૈસાની છે. રામ જોઈએ તો ચાલુ કરો. એ એક મિનિટ, એક મિનિટ. પાર્ટી શરૂ થતા પહેલા કેટલીક અગત્યની સૂચનાઓ. એક,
ખબર છે આપણા ત્યાં દારૂબંધી છે, પણ પીવા બાદ કોઈએ ઘોઘરા થવું નહીં. બે ઉલટી ઉલટી કરશે એને કાઢી મૂકવામાં આવશે. એ હરિણા એ તને લાગુ પડે. હા, નિયમો બધા માટે સરખા જ છે ભાઈ. ત્રણ, સૌએ પોતાની કેપેસિટી પ્રમાણે પીવું. પાર્ટી અમારી છે પણ બોડી તમારી છે. ચાર, નીટ ઓન ધ રોક્સ કે બોટમ્સ અપ જેવું કંઈ જ અલાઉડ નથી. જેવું કંઈ થશે તો રિફર ટુ પોઈન્ટ નંબર ટુ, કાઢી મૂકવામાં આવશે. પાંચ, દારૂ પીને કોઈ પણ ટાઈપની લવારી કરવી નહીં. તમારો બેસ્ટ ફ્રેન્ડ છે, તમારો જિગરજાન છે, અને ભાઈ શાયરીઓ જરાય અલાઉડ નથી. અને ટીણા, તું જિગલીને એડવાન્સમાં કહી દે, હા, જે વ્યક્તિને તમે કોલ કરી રહ્યા છો તે હાલમાં પીવે છે, કૃપા કરી કાલે સવારે કોલ કરજો. બે હવે ચાપલી થઈ ગયું તમારું, હવે ચાલુ કરીએ. હા ચાલો. અને છેલ્લી વાત, ભલે ગમે એટલું પીવો પણ લિમિટમાં. હેલો, હા સર સોરી, પેલી પાર્ટી લેટ સુધી ચાલીને રાતે. શું સર? Are you sure? Okay, I'll call you back. ભાઈ આ પેન્ટિંગ ત્રણ ત્રણ એક્સપર્ટ પાસે ચેક કરાવડાવ્યું છે. પેન્ટિંગમાં બહુ મોટી ગરબડ છે. એટલે કેવી રીતે કહું તને, આઈ એમ સોરી, બટ આજે એમ એ ફસનનું પેઇન્ટિંગ કહીને તમે મારી પાસે લઈ આવ્યા હતા, એ એમ એ ફસનનું ઓરિજિનલ પેઇન્ટિંગ હોય એવું લાગતું નથી. સર, એવું બની જ કેવી રીતે? ત્રણ ત્રણ એક્સપર્ટે કહ્યું છે. સર, એવી ભૂલ થાય જ નહીં. પ્લીઝ બિલીવ મી. ઓકે ઓકે, મને એક વાત કે આ પેન્ટિંગની જે તમે કોપીઝ કરી હશે, બરાબર, ઓરિજિનલ પેન્ટિંગની કોપીઝ કરી હશે ને તમે, એ કોપીઝ કોના ઘરે હતી? એ ટીણિયાના ઘરે. ઓરિજિનલ પેન્ટિંગ તો તમે રાતે જ રિપ્લેસ કર્યું હશે દુકાનમાંથી. હા સર, કાઢીને. હા બરાબર, એ ઓરિજિનલ પેન્ટિંગ કાઢી અને કોના ઘરે રાખ્યું હતું? એ પણ એના ઘરે જ મૂકી હતી. ઓકે, હવે આ ઓરિજિનલ પેન્ટિંગ તમે મારી પાસે લઈ આવવાના હતા, બરાબર. જે દિવસે આવ્યા એની આગલી રાતે એ પેન્ટિંગ કોની પાસે હતું? ટીનિયાના ઘરે જ બધું મૂકેલું સર અમે. અરે તું તો કહે છે કે તમે મારા સિવાય કોઈને પણ આ પેન્ટિંગ વિશે વાત જ નથી કરી. હા સર, મારા પપ્પાને પણ કઈ નથી ખબર આ. ઓકે, સાંભળ, કાણાકીય છે, મારી જેમ જ આર્ટ ક્યુરેટર છે, મારો કોમ્પિટિટર છે. હેલો કાણાકીયા. હેલો, કેમ છે ગાંધી? મસ્ત છું, મસ્ત. અચ્છા કાણાકીયા, તમે મને વાત કરી હતી ને પેલી એમ એ ફસનના પેઇન્ટિંગ વિશે,
એના ડીલ વિશે કઈક કોઈક આવ્યું હતું તમારી પાસે. મારી પાસે 3-4 પાર્ટી છે તૈયાર. એક છોકરો આવ્યો હતો મારી પાસે અને એની સાથે વાત પણ કરી હતી. પછી મેં એને સારી ઓફર પણ આપી હતી. મેં કહ્યું કે તું આવ એટલે આપણે સામસામે બેસીને નેગોશિએટ પણ કરી લઈશું. પણ કોણ જાણે કેમ એ છોકરો પાછો આવ્યો જ નહીં. ઓકે ઓકે, આઈલ કીપ યુ અપડેટેડ. Okay, I'll call you back, Kanakya. Bye. Thank you. Okay. તારો દોસ્ત કાણકિયા પાસે ગયો. સમજાણો. હવે ધારો કે આ પેઇન્ટિંગ કાણકિયા પાસે ગયું હોય એટલે 99.9% કાણકિયા પાસે જ હશે. એ બાપ જિંદગીમાં પાછું નહીં આવે પેઇન્ટિંગ. એટલે વિચાર કર, ઓરિજિનલ પેઇન્ટિંગની કોપીઝ તારા દોસ્ત પાસે, ઓરિજિનલ પેઇન્ટિંગ જે રાત્રે તમે રિપ્લેસ કર્યું એ પછી એ પેઇન્ટિંગ તારા દોસ્તના ઘરે હતું. મારી પાસે આવે પહેલા પણ તારા દોસ્ત પાસે જે પેઇન્ટિંગ હતું અને તારો દોસ્ત કાણકિયાને મળવા ગયો. તને સમજાય છે આ બધું શું છે? સમજાય છે? આજ પછી મારી સામે આવ્યો છે ને તો મારી નાખીશ, યાદ રાખજે તું. મેં જે પ્લોટ બુક કરાયો હતો એ કેન્સલ કરાવવું છે મારે. પણ હજી તો તમે બુક. પ્લીઝ. સારું, પણ કોન્ટ્રાક્ટ પ્રમાણે મારે કેન્સલેશન ફી ચાર્જ કરવી પડશે. સારું, કાલે તમને પૈસા આપી દઈશ. તમે આખું ચેક આપી દેજો મને. અંત વગરની રાતોને આંખ વગરની વાતો, પટ્ટે વાળી લાતોને કિટલીની ચા,
ગયાનો ગુસ્સો લવ થયાનો જુસ્સો ને સપના આજા બાઈક ઉપરના ગીતો ને ગાળ દેવાની રીતો અપરવાળી સીટો ને ગંદે નથી કઈ મજા તીનો આવે તો કેજો હું જો ઘરે નથી આવ્યો. ચકા જો તમારી વાતમાં મને વચ્ચે નહીં નાખ. મમ્મી યાર તું સમજ ને, દરેક વસ્તુમાં દલીલ કરવી જરૂરી છે? તને કીધું એટલું કર ને. હો ફરે છે નજર બીજી સીટ પર કે ખાલી છે આ જગા પૂછીને વેચી નાખે. એ એક વાર પૂછવું તો હતું ને હું ગયેલો કાણાકિયા પાસે. અરે મેં જ મોકલેલો એને, સર્વે તો કરવાનો હોય કે નહીં? અને તમારા બે ની વચ્ચે આવા ક્લેરિફિકેશન ની જરૂર ક્યારથી પડવા માંડી? જ્યારથી બુદ્ધિ બહેર મારી ગઈ છે ને ત્યારથી. બે ડોબા એક વાતો વિચાર કરવો તો કે જો તારું કરી નાખવું હોત ને તો લાભુમાની જેમ ક્યારનો કાયમ થઈ ગયો. અમે ખોટા નહોતા ને ગાંધીએ ખોટો નહોતો લાગ્યો. એને તો પેઇન્ટિંગ પાછું આપતી વખતે પૈસા નહોતા માંગ્યા. એટલે આખી વાતમાં સસ્પેન્સ ઈ વાતનું હતું કે હાડું હાચું પેઇન્ટિંગ ગયું ક્યાં? જો તારા ફાધર બિઝનેસમેન છે છે કે નહીં? હવે ધાર કે તારા ફાધર પાસે કોહિનૂર હીરો છે, તો એ કોહિનૂર હીરો એ તિજોરીમાં મૂકશે કે શોકેસમાં મૂકશે લોકોને બતાડવા માટે? ડોન્ટ ગેટ મી રોંગ, તારા ફાધર પર આરોપ નથી મૂકતો, આ તો એક જસ્ટ વાત કરું છું. પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી. સી, તું તારા દુકાનમાં લટકાવેલું પેઇન્ટિંગ એમ એફ હસનનું છે એમ કરીને મારી પાસે લઈ આવ્યો, બરાબર? ઓરિજિનલ છે એમ સમજીને. એ ઓરિજિનલ નથી. એ પેઇન્ટિંગ તારા ફાધરે જ રિપ્લેસ કરી દીધું હોય તો. સર શું વાત કરો છો? એવું કેવી રીતે પોસિબલ છે? કેમ કેમ નથી પોસિબલ? અરે જે વિચાર તને આવ્યો એવો જ સેમ વિચાર તારા ફાધરને વર્ષો પહેલા આવ્યો હોય. Who knows?
બાકી આજે વટ પડી ગયો. શાલ બહુ સરસ લાગતી હતી. મેં કેમેરામાં જોઈ, એ લોકોએ દેખાડી મને મોનિટર પર. હા, હાઈ ક્લાસ લાગતી હતી. બાકી તું જમને જમતો કેમ નથી? હા, તું છે ને સીમા, આ બટેટાનું શાક ના રાંધ્યા કર, મને ખબર છે ને ભાવતું નથી. એને ભાવે શાક આપણે બનાવવામાં શું વાંધો છે સીમા? હે ચકા, રહેવા દે બધું, મને તમારી સાથે વાત કરવી છે. હા બોલ ને બેટા. આપણી તો ચાની લારી હતી ને, તો રાતોરાત આ દુકાન કેવી રીતે ઊભી થઈ ગઈ? આટલા પૈસા ક્યાંથી આયા? હા, આજે જ બધા ઇન્ટરવ્યુમાં જવાબ આપ્યા સાંભળે. પણ ઇન્ટરવ્યુમાં તમે એના બોલ્યા કે તમે ડુપ્લિકેટ પેઇન્ટિંગ લગાડ્યું હતું દુકાનમાં. ડુપ્લિકેટ? આ શું બોલે છો? શું નાટક કરો છો? તમને ખબર છે આમણે વર્ષો પહેલા જે પેઇન્ટિંગ વેચી કાઢ્યું છે? હા, તમને ખબર હતી? મને તમારા દીકરાને તો કેવું હતું? હા, આ દુનિયા સામે દોસ્તીની યાદગીરીનું નાટક શું કરો છો? જકા, તું શું બોલે છે? અમે એક મિનિટ ઊભા રહો. તમે થઈ શું ગયું છે આને? આ તમારી ડુપ્લિકેટ દોસ્તીની નિશાની કેમ કર્યું આપણે? આવું મને તો એવું હતું કે તમે તમારી નાની દુનિયામાં સોમાંદી જીવો છો. આ જે જે ટી સ્પોટ, એક બે એફડીઓ, મેં તમને જોયા હતા પેલા એસી ને એલસીડી પાછળ કેવા ઘેલા થઈ ગયા હતા, અને મને તમને એ બધા સુખ આપવા હતા પપ્પા, એના કરતા પણ વધારે. ને એની માટે કંઈ મોટું કરવું પડે જે મારે કરવું હતું, ને એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, એટલે અમે તમારી પાસે આવ્યા હતા પેલું પેઇન્ટિંગ માંગવા માટે. અને તમે શું કર્યું? પેલા દોસ્તીની યાદગીરીની પીપુડી વગાડી. હા, અને પછી મારે એ પેઇન્ટિંગ ચોરી કરવી પડી, વેચવા માટે નહીં, ગીરવી મૂકવા માટે. કેમ? તમારી ખુશી માટે. મારે તમને ખુશ જોવા હતા. અરે ગાણો થઈ ગયો તો. મેં તો પેલા ટીનિયાને પણ કીધું કે મને આ બધું કરવામાં ગિલ્ટી લાગે છે. કોની માટે? આવા માણસ માટે? પેલા ગાંધી, પેલા પારકાએ મને કીધું કે તારો આ બાપ આવો છે, તમારી અસલી ઓળખાણ આપી મને. હા, શું બોલતા હતા તમે પેલા ઇન્ટરવ્યુમાં? નિસ્વાર્થ દોસ્તી? સ્વાર્થી છો તમે, ઢોંગી. નાલાયક, મને અત્યાર સુધી એમ હતું કે તું માત્ર ભોળો છે. મને એ ખબર નહોતી કે તું આટલો વૃદ્ધલ અને આટલો છીછરો હશે. આ ખોટું છે, અને એનાથી વધારે ખોટો છે પેલા તારો 3% ગાંધી. એની વાત સાંભળીને, એ ત્રીજા માણસની વાત સાંભળીને તું તારા 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 દોસ્ત ઉપર શંકા કરે છે? અરે અધૂરા બાપરું, એટલું ઓછું ઓછું એમ તું મારી ઉપર, તારા સગા બાપ પર શંકા કરે છે? પણ ત્યારે પણ તને એનો ખ્યાલ આવ્યો કે પેલો માણસ જૂઠો છે? હે, તને તને એ ખ્યાલ ના આવ્યો કે એ તારી સાથે દગો કરી ગયો, રમત રમી ગયો, તારી સાથે મૂરખ બનાવ્યો તને એણે? ચાલ નીકળ, નીકળ ઘરમાંથી બહાર નીકળ, અને પેલું પેઇન્ટિંગ પાછું ના લાવે ત્યાં સુધી ઘરમાં આવતો નહીં. રાતોરાત પૈસા ક્યાંથી આવે એમ પૂછે છે, જાણવું છે તારે? અરે એ બધું એને કહેવાની શું જરૂર છે? જરૂર છે, એને સાંભળવાની જરૂર છે. તારી વાત સાચી છે, રાતોરાત એ પૈસા આવ્યા, પણ એ રાત 6 લાંબી રાત હતી. કારણ કે 6 સુધી રાત દિવસ એક કર્યા તમે. એ દુકાન ખરીદવા ન તો મારી પાસે કોઈ ડાઉન પેમેન્ટ હતું, ન કોઈ ઇન્સ્ટોલમેન્ટ. મહિનાના 1000 પગારે 6 નોકરી કરી મારી પોતાની માલિકીની દુકાનમાં, અને નફો આપતો તો પેલા શેઠિયાને. શા માટે? કારણ મારું બાપ મને ભણાવી નહોતો શક્યો, એટલે મેં તો ચાની લારી કરી, પણ હું તને એ ચાની લારી પર નહોતો બેસાડવા માંગતો. કારણ કે મારે તને ભણાવવો તો સૌથી સારામાં સારી નિશાળમાં, કોલેજમાં. સોરી પપ્પા, સોરી. નિકાળ, નિકાળ તું પપ્પા, નિકાળ પપ્પા, નિકાળ ઘરની બહાર નિકાળ તું. અરે પપ્પા સોરી પપ્પા, ન માગું કરું પેઇન્ટિંગ, તું મને નહીં જોઈએ મારા ઘરમાં, નિકાળ. I don't know.
આ પેઇન્ટિંગ નથી, આ તો મારા દોસ્તની યાદગીરી છે. જો ભાઈ મને વિશ્વાસ છે તારા ઉપર કે તું કંઈ ખોટું નહીં કરે. કાલે બપોરે 12 વાગે સુધીનો ટાઈમ આપું છું, મારું પેઇન્ટિંગ પાછું પહોંચાડી દેજે, નહીં તો તારી મારીને મૂકી દઈશ. એક કલાના ચાહક તરીકે અને એક જાગૃત અમદાવાદી તરીકે મારે તમને એટલું જ જણાવવાનું છે કે આ જીતુભાઈ ભટ્ટ નામનો જે માણસ છે, જે 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 ટી સ્પોટનો માલિક છે અને જે પોતાની જાતને એમ એ ફસન સાહેબનો મિત્ર ગણાવે છે, એ ફ્રોડ છે. કોણ બોલું છો? જો એમનું પેઇન્ટિંગ ઓરિજિનલ હતું તો એ જ દિવસે એમણે મને કેવું જોઈતું હતું ને, જે દિવસે મેં એમને કહ્યું કે આ તમારું જે પેઇન્ટિંગ છે એ ડુપ્લિકેટ છે. પૈસા રિટર્ન કર્યાના 4 દિવસ પછી એમને અચાનક યાદ આવ્યું કે એમનું પેઇન્ટિંગ ઓરિજિનલ હતું. આ રહે મારી પાસે પ્રમાણ છે, આ મેં ચિંતન ભટ્ટના નામે આપેલો છે અને આ એમણે મને પાછો કરેલો છે, આ જો પ્રમાણ છે મારી પાસે. આ રહ્યા એ છે. સર, તમે છોકરાઓ સામે પોલીસ કમ્પ્લેન કરી છે? ના ના ના, એમાં એ છોકરાઓનો બિચારવાનો કોઈ વાત નથી. તમે એમને પૂછી શકો છો પ્લીઝ પ્રશ્નો. આ સાહેબનો બહુ ક્લોઝ સંબંધ હતો હસન સાહેબ સાથે, એ તમને કહે છે. અને એમણે મને કહ્યું કે હસન સાહેબ પેલી જ્યાં જે ચાની દુકાન છે ત્યાં તો ફરકતા નહોતા કોઈ દિવસ, તો ત્યાં એમની ચાની લારીની સામે કે ચાના સ્પોટની સામે બેસી ને ચિત્રો દોરતા ને આવી બધી જે વાતો ઊભી કરી છે એમણે, એ સાવ હંબક છે, ખોટી વાતો છે. મને એક વાત કહો, એક મહાન પેઇન્ટર આવી રીતે પોતાનું માસ્ટરપીસ એક સામાન્ય ચાવાળાને ભેટ આપે, એ માનવામાં આવે છે તમારે? સો યુ મીન ટુ સે આખો પ્લાન જીતુભાઈનો છે? આ બધો છેતરપિંડીનો પ્લાન જીતુભાઈએ જ ઘડ્યો છે. હકીકતમાં આ પ્રકારનું કોઈ પેઇન્ટિંગ છે જ નહીં, તો ઓરિજિનલ કે ડુપ્લિકેટનો સવાલ જ નથી આવતો. આ પેઇન્ટિંગ હસન સાહેબ સાથેની એમની દોસ્તી આ એક છેતરપિંડી કરી છે પૈસા પડાવવા માટે. અને તમને કહું, જીતુભાઈએ આ છેતરપિંડી કરી, આ ફ્રોડ કરી, માત્ર અમદાવાદનું જ નહીં તો દોસ્તીનું નામ પણ બદનામ કર્યું છે.
ચસકી ગયું છે તારું, મારા બાપાને કોઈ વાક વગર નીચું જોવું પડ્યું મારા સામે. બહુ મોટી ભૂલ થઈ ગઈ ટીણા, બધું મારા કારણે થયું છે. ના ચકા, વાક આપણા બંનેનો છે, આપણા બંનેથી ભૂલ થઈ ગઈ છે. આપણે કંઈ કરશું ચકા, કોઈ રસ્તો તો કાઢશું જ. હેલો, ચિંતન ભટ્ટ. હા બોલું છું, દરિયાપુર પોલીસ સ્ટેશન થી વાત કરું છું. હા સાહેબ. ચલો બધા આર્કી દો, ઉભા રહો લાઈન માં. બે ચકા તો પેલો છે બે, મેં પેલો ગુણી લઈને પૈસા લઈ આવ્યો તો માતાજી ને. હા બે, બે પેલો, આ તો પેલો મર્સિડીઝ વાળો. સાહેબ આ તો ઠીક છે, પણ આમ તો અમારી એમ પૈસા ગયા છે. તમારા જેવાનું કરી નાખવા, માર્કેટિંગ ભાઈ આવા તો ચેટલાય રાખ્યા છે, 22 જણોની ગેંગ છે. એક ના તૈણ કરવાના ચક્કરમાં ચેટલાય રોડ પર આવી ગયા. કોઈ કે હાચું કહ્યું છે, લોભ્યા હોય ને તા દુતારા ભૂખે ના મર. શું થયું? બે રિપોર્ટ નહીં લખાવાની? ટીના બે બેસ ચકા. શું થયું બોલ ને? પેલા કીધું એ સાંભળ્યું નઈ? શું કે લોભી હોય ત્યાં દુતારા ભૂખે ન મરે. હા તો એમાં શું છે? બકા આપણને પૈસા નો લોભ હતો તો ગાંધીને પેઇન્ટિંગ નો લોભ છે. આઈ જશે જીતુ કાકાની પેઇન્ટિંગ પાછી આવી જશે. પણ આવું બધું કરવાની જરૂર જ ક્યાં છે? જો તમે આવું બધું કરો તો તમારા મને ગાંધીમાં ફરક શું છે?
ફરક અમારા ઇન્ટેન્શનનો છે જીગી, અમારી નિયતનો છે. અમારે કંઈ ખોટું નથી કરવું, અમારે તો બસ અમારી પેઇન્ટિંગને ગયેલું પ્રાઇડ પાછું લેવું છે. એના માટે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. મેં ચકાને આટલો તૂટેલો ક્યારે નથી જોયો જીગી. આઈડિયા તો મારો જ હતો, એણે તો ના પાડી દીધી. હવે પેઇન્ટિંગ પાછી લાવવા માટે મારે જે કરવું પડશે ને હું કરીશ. જીગી, મને ખરેખર તારી જરૂર છે. હાય અશ્વિન, મીટ માય ફ્રેન્ડ્સ ઉદય, ચિંતન, તપન. ગાઈઝ, ધીસ ઇઝ અશ્વિન, માય ક્લાસમેટ એન્ડ અ વેરી ગુડ ફ્રેન્ડ. હાર્ડવેરમાં માસ્ટર છે, આપણને આપણા પ્લાનમાં ટેકનિકલ હેલ્પ કરશે. હે ગાઈઝ, વોટ્સઅપ 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 શું વોટ્સઅપ વોટ્સઅપ? બે આપણને ફ્રેન્ડ કીધા ને એને વેરી ગુડ ફ્રેન્ડ કીધો. બે હું કૈસા ઉદય છું યાર. એ જીગીશા, તપન એટલે એ જ ને, યોર બોયફ્રેન્ડ. તારો નંબર આવી ગયો. હે બ્રો, વોટ્સઅપ વોટ્સઅપ. મજા આવી ગઈ બકા. જા તને પેલો ઉદય બતાવે. મેં જીગલી ગામ અક્કાને કહીએ તો મને તો કે કેમ ફેસબુક નું સ્ટેટસ ચેન્જ કરવું પડશે ને, કમિટેડ લખવું પડશે ને. હવે મારા પપ્પા બી છે ફેસબુક પર, તો લાઈક કરશે ને. કેમ, બહુ સારું. હવે અમારી ટીમ તૈયાર હતી, બસ જરૂર હતી એક ધાકડ એક્ટરની, એટલે હિદ્દા પહોંચી ગયા ગુજરાતી ફિલ્મના સેટ પર. અને આ તાંબાનો ઘડો. કટ કટ કટ, અલ્યા બાપુ તમે હમતતા ચમ નહીં, કેટલી વાર સમજાવું તમને, હેડો ફરીથી. વીર તાંબાના હાંડા ઘડા વાળો, છત્રી ચોવી છત્રી, ફિગર જોરદાર છે આ બાપુ, એક્શન. આ તાંબાનો હાંડો અને આ તાંબાનો ઘડો. અલ્યા બાપુ જરા જોરથી ભટકાડો, ઓમ ઓમ પાવરથી ભટકાડો. હજી કેટલું જોરથી ભટકાવે? ઓમ દડમ દઈને કરું છું. એક્શન એક્શન. હવે એક્શન તું એનો બોલે છે, ડાયરેક્ટર એની માટે રાખો છે આપણે. બોલો એક્શન, બોલો એક્શન હેડો. આ તાંબાનો હાંડો ને આ તાંબાનો ઘડો, ઘીંડા તારા ભાંગી નાખું. શૂરવીર છું હું કકુ કુ. અલ્યા બાપુ તમને જેટલી વાર કહું તમે હમતા તમ નહીં યાર. તોબા ઉપર બારા પર, તોબા ઉપર. કેવું બોલવાનું? ઓમ બોલવાનું. આ તોબા વાળો તમને લોબા કરી નાખશે. આપણા પ્રોડ્યુસર તોબાના વેપારી છે, સમજો ને યાર. અરે વેપારીઓ એને તો જાહેરાત બનાવે તોંબાની, આ પિક્ચર હું કામ બનાવે છે? કોઈ નહીં માને. ભોપાલ ભાઈ, વોટ્સ ગોઈંગ ઓન યાર, વોટ્સ ધ નોનસેન્સ? શું નોનસેન્સ નોનસેન્સ કરે છે? મારો બેટો પહેલી વાર પિક્ચર કરે છે ને, એની જાતને પરેશ કનોરિયા સમજસ? ઓહો, શું કહે છે? પરેશ કનોરિયા નહીં, અલ પચીનો. અલ પચીનો કુની પસીનો સમજસ? હવે હોલીવુડ છે, તને નહીં સમજાય? ના ના, હું ઓગળી આલી એટલે પોચો પકડા આવ્યો છે મારો બેટો. મંડળી થઈ ગઈ બંધ. અચ્છા ભૂપત કાકા, મેં તમને પેલી વાત કરી હતી ને, હિન્દી ભાષી એક્ટર દેખાય એવી. હા લે, આ તો કાંકમાં છોકરું, ગામમાં ઢંડેરો. અમારો હીરો છે ને, હમણાં નવરો પડ્યો છે, એને પૈસા ની બહુ જરૂર છે, બોલાવ. હા હા, ગામનો છોકરો છે ઉદય, અને એ એના બે ભાઈ બંધ. હાય 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 હાય. આ છે અમારો પ્રણવ. આ એની 12મી પહેલી ગુજરાતી ફિલ્મ હતી, જે હવે નહીં બને. એનએસડી નો છે, નેચરલ સ્કૂલ ઓફ ડ્રામા. આ લોકોને એક એક્ટર ની પણ જરૂર છે. પૂછ, તમને હિન્દી ઇંગ્લિશ બધું ફાવે છે ને? હા હા, શ્યોર. હિન્દી મેં મેને કાફી નાટક કિયે હૈ. મોહન રાકેશ કા આધે અધૂરે, આષાઢ કા એક દિન, કન્નડ સાહેબ કા હૈ વદન, બાદલ સરકાર કા જુલૂસ, પગલા ઘોડા,
And in English, also I've done various plays. Shakespeare, Peter Sheffer, Peter Brooks, and be assured, I'm comfortable in both the languages, and that's a freaking guarantee. ઘંટો એ પૂછતું નથી એટલે જે રોકડા આપશે ત્યાં આપણે બધું કરી દેશું. વેલકમ ટુ ધ ટીમ. થેન્ક યુ. ચલો મોકલી રહ્યો છું એટલે તું મારું નાક ના બોલતો. અને અરે મૂકી દીધું છે ભૂપતભાઈ, મમ્મી ના સમ, એ લોકોને ખબર નહીં પડવા દઉં. સારું સારું, તો ફતેહ કરો. ટીનાનો પ્લાન અઘરો હતો, એમાં ઘણા બધા જો તો ધારો કે હતા, પણ અમારી તૈયારી પણ ધાકડ હતી. રાત દિવસ જોયા વગર યુદ્ધના ધોરણે કામ હાલતું હતું ને મોટા ભાગે ટીનાના ઘરે જ અડ્ડો હતો. રેડી? તૈયાર છો? ધ પ્રેઝન્ટિંગ પ્રણવ બૈનો પ્રબોધ ગુપ્તા. ટેન ટેન પ્રણવ બકા, હવે તું તું નથી, હવે છે ને તું પ્રબોધ ગુપ્તા છે. હેલો મિસ્ટર જયવસ સાવડા. સર, હું ઋષભ એનજીઓથી ખ્યાતિ વાત કરું છું. સર, અમે એક નાની ડોક્યુમેન્ટરી બનાવીએ છીએ, એમાં એક રિપોર્ટરનો રોલ છે. તમે કરશો તો અમને બહુ ગમશે. અમારી સાથે આજ પ્રબોધ ગુપ્તા, દુનિયા કે બહેતરીન આર્ટિસ્ટ મેં ઇનકા શુમાર હોતા હૈ. લંડન સે લેકે પેરિસ સે લેકે હોંગકોંગ તક ઇનકે પેઇન્ટિંગ્સ ઓર ઇન્સ્ટોલેશન્સ કે ચર્ચે રહે. આઈએ આજ પ્રબોધ ગુપ્તા સે થોડી ગુફ્તગુ કરતે. હાય પ્રબોધ. પ્લીઝ કોલ મી પ્રબોધ. પ્રબોધ, આપસે અમારી એક શિકાયત. આપ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ તો બન ગયે, લેકિન નેશનલ આર્ટિસ્ટ કબ બનેંગે? ये बेटा फ्री एग्जीबिशन है, ऐसा क्यों? ભાઈ ગાંધીનો નોકર છે, 500 માં માનશે કે? બધા માને યાર. આઈ ગયો. એ આઈ આઈ. થેન્ક યુ સર. બે બે આઈ આઈ. આવું કેમ કરે દેલા? બોલ બકા, તારા સાહેબનું ટાઈમ ટેબલ બોલ. આવો મોના ખોલાવો. આજે 7 વાગે એટલે એમની ગાડી ગેટમાં હોય વિધાઉટ ફેલ. ગેલેરીથી આવે ના, અને પછી કપડાં બદલે 7:30 વાગે બેગ બનાવે. જોની લીવરનો, જોની લીવરનો બેગ, વોકરનો, વોકરનો. પછી બરાબર 8 વાગે એટલે ન્યૂઝ ચાલુ. અને એ ટાઈમે હું એમના વાઈફ બાજુવાળા રૂમમાં બાલિકા વધુ જોતા હોય. રોજનું ફિક્સ. સારું. અને હા, આ તો ખાલી વાત છે, આપણા કામ માટે 1,000 રૂપિયા ના હોય તો પણ ના પાડી દીધા. તેજ તો આપ્યા યાર. જસ્ટ અ સેકન્ડ, હોલ્ડ ઓન. હેલો મેડમ. હેલો, બ્લુ સ્કાય કેબલ સર્વિસ માંથી આવીએ છીએ. આ એરિયામાં સેટઅપ બોક્સ નો બહુ પ્રોબ્લેમ ચાલે છે ને, તમારે ત્યાં રિસેપ્શન માં વાંધો છે? હા, પણ આવી રીતે તમારે ફોન કરીને આવવું જોઈએ ને. હા મેડમ, 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 હું શું કહું છું, આપણા કેબલમાં તકલીફ છે ને. પેલી બાલિકા વધુમાં આનંદી બી ઘર છોડીને જતી રહી છે. હે, આ નવું કેબલ લગાડશે ને પાછી આવી જાય તો મજા આવશે. યસ મેડમ.
આ અમારી પહેલી પરીક્ષા હતી. હવે કાચી સામગ્રી તો બધી તૈયાર થઈ ગઈ હતી, બસ તવો ગરમ થાય ને એટલી જ વાર હતી. હલો, ચેક ચેક ચેક. હલો હલો હલો, કઢૈયામાં તાવે તો હલાવે છે, તે શું માં ફાડે છે યાર? બે એની વાઇફ તાવે તો હલાવે છે. મેં તને તો આંટીઓ જોવા મોકલો છે યાર, દાદી શું કરે છે બોલ. દાદી બાથરૂમ માં છે, જાઉં ક્યાં બોલ. અમારી સાથે આજ પ્રભુત ગુપ્તા. બે આપણો પ્રોગ્રામ ચાલુ બકા. બે જુએ છે કે નહીં? પ્રભુત ગુપ્તા સે થોડી ગુફ્તગુ કરતે. બે આખો ફાડીને જુએ છે. આપ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ તો બન ગયે, લેકિન નેશનલ આર્ટિસ્ટ કબ બને? ઇન્ડિયા મેં આપકા એક ભી એક્ઝિબિશન નહીં હુઆ, એસા ક્યું? આઈ એગ્રી, નહીં હુઆ એક્ઝિબિશન. ક્યા હૈ કિ યહાં કે લોગ મુઝે ઝ્યાદા જાનતે નહીં હૈ, યુ નો. લેકિન આપકે યે બહેતરીન શો કે બાદ અબ લોગ મુઝે જાનને લગેંગે, તો આપ લોગો કી યે શિકાયત ભી દૂર હો જાયેગી, આઈ પ્રોમિસ. ઓ ફેન્ટાસ્ટિક, સચ અ ગ્રેટ ન્યૂઝ. ફિર તો આર્ટ ક્યુરેટર્સ ઓર પ્રમોટર્સ કી લાઈન. હરીશભાઈ ના વનિત ને પ્રાઇઝ મળે છે, તમે જલ્દી આવો ને. આવું છું, આવું છું. આ ન્યૂઝમાં આવે છે. હા, આવ્યો હવે. એવરીથિંગ બેક હિયર ટુ માય હોમ. બે પેલા આંકીના રૂમમાં પણ સેમ ચેનલ ચાલે છે અને એમાં સાચા ન્યૂઝ આવે છે. તો બાવો શનિવારે માલિકા બધું ના આવે. શું ખંતો સર્વે કર્યો તમે? આપણે એક જ સેટ ટોપ બોક્સ બદલ્યું છે, તો બીજા રૂમમાં પણ જે ન્યૂઝ આવતા હોય એ જ આવે ને. જી, વૈસે કુછ ઇન્ડિયન આર્ટ પ્રમોટર્સ કે સાથ મેરી બાતચીત ચલ રહી હૈ. જો ભી મુજે અચ્છા એક્સપોઝર દેગા ઉસકે સાથ મેં એક્ઝિબિશન જરૂર કરના ચાહુંગા. જલ્દી આવો ને. આવું છું. બે યાર, ગાંધી ઉભો થઈ ગયો અને ત્યાં જવાની તૈયારીમાં છે. એ તો 6 મિનિટનો રેકોર્ડેડ વિડિયો છે, એ બંધ નહીં થાય. એ બંધ નહીં થાય તો પ્લાન બંધ કરવો પડશે. ચકા ચકા, મેં તું જ કઈ કર. હાશ નીકળી ગયા. માછલી કાંટામાં આવી કે નહીં એ ખબર નહીં, પણ અમે ડૂબતા ડૂબતા બચી ગયા હતા. કેમ છો કાકા? જય શ્રી કૃષ્ણ વાસી. આજે મને થયું કે સવારનું મોર્નિંગ વોક કરી જ કાઢી એટલે આવી ગયો. ચકો બી આવવાનો જ હતો, પણ એ છેલ્લી ઘડીએ રજા એમ ભરાઈ ગયો. આ ચકો છે ને સાવ ભોળું પારેવું છે કાકા. એક્ચ્યુઅલી આ પેઇન્ટિંગ વાળી બબાલ થઈ ને એમાં મેઇનમાં વાંક મારો જ છે કાકા. કાકા પેલો પેલો ગાંધી તો ચોર છે, એનો તો ધંધો જ છે લોકોને લલ્લુ બનાવવાનો. ને એમાં અમારી ભૂલ થઈ ગઈ માસી. હવે આ ઉંમરે તો ભૂલ થાય કે નહીં? જો કાકા, આ ગુસ્સો ક્યાં સુધી દબાઈ રાખવાનો છે? ગળોફામાં મસાલાની જેમ થૂકી નાખો ને કાકા. છોરું કછોરું થાય, માવતર થોડું કમ અવતર થાય છે. પ્લીઝ પ્લીઝ, ચકાને પાછો બોલાવી લો ને. બોલી લીધું કે હજી કંઈ બોલવાનું બાકી છે? ચાલ સીમા. જલા
ગૂગલ પર પ્રબોધ ગુપ્તાનું નામ નાખતો. હા, એની વેબસાઇટ ખોલ. હા, એની પ્રોફાઇલમાં જ હતું. કોન્ટેક્ટ પેજ સોલિડ માણસ છે. જોઈ ચાકા, મેં કીધું તું ને કે હાડકું બતાવો એટલે કૂતરું દોડતું આવે. ટીના, મેં કીધું તું ભરાઈ ગયો સાલો, તો મજા આવી ગઈ. અને ખબર કેવી રીતે પડી? ગાંધીનો આઈપી એડ્રેસ આ જીગી સ્માર્ટ છે. આ આપણી વેબસાઇટ હતી. આ ગાંધીનો આઈપી એડ્રેસ ઇન બ્લિંક સિટી. હવે આપણા બોધનો વારો છે, તું એને તૈયાર કર. અરે હા હા, ચોક્કસ, તું ચિંતા ના કર. હવે તો ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પાક્કો. મેં જેટલી સોલિડ ભીજું ચલાવ્યું છે, મજા આવી ગઈ. બોલ, તને શું જોઈએ છે? મને મને શું જોઈએ છે એ તો તને ખબર જ છે ને? હમણાં બટર દાબેલી એક્સ્ટ્રા સ્વિંગ સાથે. એ મારે બી સેમ. બગા ટીના, તારે શું જોઈતું તું? કંકોડો, એ તો એને મળી ગયો. આપડા ઢોકળા એવા ચાલ, ચાલ ઢોકળા ખાઈએ. ઢોકળા ઉપાડજે. હલો, માયસેલ્ફ ગાંધી. યા મિસ્ટર ગાંધી, ટેલ મી. આઈ એમ એન આર્ટ ક્યુરેટર સર, ઓર મેરી અમદાવાદ મેં એક આર્ટ ગેલેરી હૈ સર. સર મેં ચાહતા હું. No, I am extremely sorry, Mr. Gandhi. I am already in talks with a couple of big art houses. Aur Ahmedabad mein sirf social work ke liye aaya hu. So I would prefer not to talk business right now. Is it understood? Yeah. Hello. Barabar hai wo ka. Are maar lo. Barabar hai ye. સરજી, આ કાગળિયા છેલ્લા 2-3 દિવસથી આવે છે. આમાં તમારા પેલા પ્રબોધ ગુપ્તાનો ફોટો પણ છે. લખે છે કે ચીફ ગેસ્ટ એન્ડ જજ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પ્રબોધ ગુપ્તા કોઈક ઋષભ એનજીઓ માટે આવ્યો છે. હવે તો આને મળવું જ પડશે. આપણું ઇન્ટ્રોડક્શન પણ આપવું પડશે ને. ગાંધી છે, ઊંચા ઊંચા વાત કર.
જલ્દી તૈયાર રહે. ગુડ આફ્ટરનૂન. હું ખ્યાતિ વાત કરું છું, રિષભ એનજીઓથી. હાઉ કેન આઈ હેલ્પ યુ? એક્સક્યુઝ મી. યસ સર. માયસેલ્ફ વાયબી ગાંધી. આપણે વાત કરી છે. સર પ્લીઝ પ્લીઝ હેવ અ સીટ. થેન્ક યુ. સર, વી આર રિયલી ગ્લેડ કે તમે અમારી સંસ્થાને ડોનેશન આપવા માંગો છો. માય પ્લેઝર. એક્ચ્યુઅલી મેં એવું સાંભળ્યું છે કે તમે તમારી સંસ્થા જે છે એક ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરી રહી છે ને પ્રબોધ ગુપ્તા જજ કરવાના છે એ કોમ્પિટિશન. મને ગમશે જો આ કોમ્પિટિશનનો હું ચીફ ગેસ્ટ થાઉં તો. આઈ એમ રિયલી સોરી સર, પણ અમારી સંસ્થાના નિયમો પ્રમાણે અમારા કોઈ ટ્રસ્ટીને જ અમે ચીફ ગેસ્ટ બનાવીએ છીએ એટલે. તો ઠીક છે, હું ટ્રસ્ટી બનવા તૈયાર છું. ના ના સર, તમે કેટલું છે ડોનેશન? કેટલું છે સર? મિનિમમ 2 લાખ. ઇટ્સ ઓકે, હું તમને 2.5 લાખનો ચેક આપું છું. ધેટ્સ ગ્રેટ, થેન્ક યુ સો મચ સર. ઓકે, થેન્ક યુ સર. સર તમે, પ્લેઝર ઇઝ ઓલવેઝ માઇન. વેલકમ ટુ અવર ફેમિલી સર. થેન્ક યુ. સો પેપર્સ, તમે જસ્ટ આ પેપર્સ પર સાઇન કરી આપો. યા. We are so excited that you are supporting us. Sir, our kids will be so happy. મને કહેતા જજો ક્યાં ક્યાં સાઇન કરવાની છે. Sir, even Prabodh sir will be very excited to meet you, sir. તમારી સ્માઇલ બહુ સરસ. તો ગાજર અને ગધડાની, એટલે કે પ્રબોધ અને ગાંધીની પહેલી મીટિંગ ફિક્સ થઈ ગઈ હતી. ઋષભ એનજીઓની ડ્રોઈંગ કોમ્પિટિશન. અને આ પરીક્ષાનો બધો જ ભાર પ્રબોધના ખંભે હતો. પણ અમને પ્રબોધિયાનો ભયંકર સિક્રેટ ખબર નહોતો. નહીં, મેં ઇસલિયે પૂછ રહા થા સર કે આપકી પેઇન્ટિંગ્સમાં જો હૈ ક્યુબિઝમ ઓર પોપ આર્ટ કા કોમ્બિનેશન બહોત જ્યાદા હોતા હૈ સર. સર ક્યું? સર ક્યું હોતા હૈ સર? કોમ્બિનેશન. જી, મેં ચીઝે કરના મુજે બેહદ પસંદ હૈ. ઓકે ઓકે. યુ નો ધ વર્લ્ડ ઇઝ ફુલ ઓફ કોમ્બિનેશન્સ. જી જી. જ્યુસ ભી મેં ગંગા જમ નહીં પીતા હું. અંકલ, અંકલ મુજે શેર બના દો ના, મુજે નહીં બન રહા હૈ. ક્યું ક્યું નહીં બન રહા હૈ? પાંચ હાથ માણસો ને આમ છકતા કરી નાખે એવો ટબ્બા જેવો ભાંગ નો ગાંગડો. આ સિક્રેટ હતો એક ઘેરસપ્પાનો. અંકલ શેર બના દો ના. અભી બના દેંગે. દો મે. સોરી. મેડિટેશન. સર શેર બનાયેંગે. રખો રખો રખો, વહી રખો બેટા. અપની આંખે બંધ કરો ઓર ઇમેજિન કરો કે તુમ ઘને જંગલો સે જા રહે હો. और अचानक तुम्हारे सामने डिस्कवरी चैनल वाला शेर आ जाता है. दिखाई दिया, गुड बॉय. वाओ, अब शेर को देखते रहो. क्या बात, और हाथ चलाते रहो. चलाओ बेटा. शाबाश मेरे चीते, चला चला मेरे बच्चे, हाथ चला. वाओ, યહી તો હૈ શેર, યે તુમ્હારા શેર હૈ બેટા. આર્ટિસ્ટ વહી હોતા હૈ બેટા, હુ મેક્સ ધ ઇનવિઝિબલ વિઝિબલ. વાહ, ક્યા બાત, ક્યા બાત. પ્લીઝ ગો. જાને ભાઈ, હવે કમાલ હૈ સર. સર મુજે આપસે બહોત ઇમ્પોર્ટન્ટ બાત કરની હૈ. મેં આપસે મિલના ચાહતા હું. યે પકડે હાથ મે લિયા. और बोलिए, आ तमानो हंडो, आ तमानो घड़ो.
अपना ही फार्म हाउस है, जहाँ मिलना है मिलेंगे। कुला कुला हिप्स कुला क्यों भांगी ना को डिंडा तारा भांगी ना लवली लवली आपसे साइड में मिलना चाहते हैं सर। मिलो मिलो सर 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 मैं क्या बोल रहा हूँ आप बाद में मिलेंगे। अरे लेकिन वो क्या ना कि वो थोड़े अलग है, आर्टिस्ट होते ही हैं मूडी, ये थोड़े ज्यादा मूडी है, ज्यादा है। बट कोई बात नहीं, मैं मैनेज कर लूंगा। ओके विल सर, यू सर आइए ना प्लीज दो मिनट। यस चलिए दीदा तारा बात होंगे ना को एमएफ एमएफ व्हाट एन आर्टिस्ट। मेरे लिए एक से दस नंबर तक सिर्फ एमएफ ही है, मास्टर फैंटाबुलस हसन। सच पूछिए तो मैं कलाकार सिर्फ उन्हीं की वजह से बना हूँ। सर आपका इंडिया का पहला एग्जीबिशन मैं करूँगा सर, मैं करूँगा, और आपको इस तरह प्रेजेंट करूंगा कि आज तक किसी ने प्रेजेंट नहीं किया होगा आपको। मैंने सुना है एमएफजी का एक बहुत ही बढ़िया सा पेंटिंग यहाँ अहमदाबाद में है। मैंने भी सुना है ऐसा। सर सर साइनिंग अमाउंट आप जो कहें वो प्लीज। वाओ मैंने सुना है वो जो पेंटिंग है उनका बहुत ही रेयर है और उन्होंने अपने दोस्त को गिफ्ट किया है। सर साइनिंग अमाउंट जो भी कहेंगे वो, और आप एग्जीबिशन की डेट बता दीजिए सर। गांधी जी प्लीज मुझे वो पेंटिंग चाहिए। एक बार अगर मुझे वो पेंटिंग मिल जाए ना तो मेरी लाइफ सेट हो जाए, यू नो मेरी लाइफ सेट हो जाए। उसके बाद मुझे कुछ नहीं चाहिए, कुछ नहीं चाहिए, ना कैश, नथिंग। या दैट्स वेरी ट्रू सर, कला के सामने कैश तो ट्रैश है। या लेकिन फिर भी साइनिंग अमाउंट और डेट एग्जीबिशन की प्लीज। एग्जीबिशन ट्रांसमिशन एलोक्यूशन पोजेशन फ्रस्ट्रेशन एवं करू आ टोपा है। आखो प्लान तारा पर डिपेंड करे, तू भांगनी गोलियों खाई है बेटो। पा पहले थी कहूं तू ना तनावी विचित्र आदत हो ये। सॉरी यार, सुझे कैरेक्टर में गुस्सा मटे कैर कैर लेतो हूं छु, ने मा आदत पड़ी गई छे ना रे। हाड़ो प्रबोध भंगेड़ी, एक बाजू एनो झगड़ो तो हालतो तो, पण एना थी मोटो फटको ई पड़ो कि प्रबोध जारे गांधी ने पेंटिंग नी वात करी त्यारे गांधी कई बोलो केम नहीं, ने त्याज थई गयो। जिगली ने अश्विन नो फोन आयो। फ्रॉड वाड़ी, एक मिनट આપણા પેઇન્ટિંગ ની ડીલ ઓલરેડી થઈ ગઈ છે, ગાંધીએ કોઈ ફોરેન ની કંપની સાથે ડીલ કરી છે। મેં અશ્વિન જોડે વાત કરીને ગાંધી નું મેલ એકાઉન્ટ હેક કરવાની ટ્રાય કરી અને આ મેલ જોયો। 1,25,000 યુરો એટલે આશરે 1 કરોડ રૂપિયા પેરિસ ની કોઈ આર્ટ ગેલેરી ઓફર કર્યા છે। એટલે પેઇન્ટિંગ ઓલરેડી ઇન્ડિયા ની બહાર ગયું? ના, હજી ગયું નથી। આમાં લખ્યું છે પહેલા એ લોકો નો સર્વેયર આવીને ચેક કરશે કે પેઇન્ટિંગ સાચું છે કે નહીં, એ પછી। પણ જો આપણે આ ડીલ કેન્સલ કરાવીએ તો કેવી રીતે? પેરિસ જઈને એફિલ ટાવર પર બેસીને? એમ ઉદ્યા આપણી પેઇન્ટિંગ ના મેક્સિમમ કેટલા આવે? મેક્સિમમ અરે આમ તો 1 કરોડ બી બહુ વધારે કહેવાય, 1.5 કરોડ તો બહુ થઈ ગયા। જો ગાંધી 3 કરોડ માંગે તો? અરે યાર ગાંધીનું ઈમેલ આઈડી તો પડ્યું છે ને આપણી પાસે, આપણે એના ઈમેલ આઈડી પરથી પેરિસ વાળાની ફાટી જાય એવો મેલ કરીએ ને કે જો મને હવે આ પેઇન્ટિંગના 3 કરોડ નહીં મળે તો ડીલ ફોક। મેલ વાંચીને પેરિસ વાળા શું કરશે? સીધો ગાંધીને ફોન કરશે પૂછવા માટે વાત કરે છે। તું મેલ કર। ઇફ યુ ડુ નોટ અગ્રી ફોર 3 ક્રોર્સ પ્લીઝ ડુ નોટ કોલ મી, આઈ ડુ નોટ વોન્ટ એની ફર્ધર કમ્યુનિકેશન। પેલા લોકોમાં જો સેલ્ફ રિસ્પેક્ટ હશે ને તો ક્યારેય ગાંધીને કોલ નહીં કરે। How can he write such a rude mail? He's asking for 3 times more than the agreed price. I think we should cancel the deal. Wait. I think it is still worth it. In 5 years, the price will be 10 times more than it is now. Are you sure? I bet on it. And then we will be able to sell it for 1 million euros.
call him immediately and confirm the deal before he sends us another email. Please, please send him. Please. Huh? Okay. No, 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 not at all. I will not change, okay? Okay, 3 crore final. Okay? Okay. શું થયું સર? આ તો બગાસું ખાતા પતાસું આવી ગયું. થયું શું? આ દોડિયાઓને થોડા ટીંગડાવ્યા, એમાં તો 1 crore ને 3 crore આપવા તૈયાર થઈ ગયા. લે શું વાત છે સર, વાહ. હાલો, ગાંધીના 3 crore ડીલો હવે કન્ફર્મેશન આવી ગયું. હજે તું કરવા ગયા તા ને ફૂલે કૂથ્યું. જેને લૂંટવા ગયા તા એને જ લોટરી આપીને આવી ગયા છે આપણે. પેઇન્ટિંગ આપણું હતું જે ગાંધીએ પ્રૂવ કર્યું કે આપણું છે જ નહીં, અને હવે એ જ પેઇન્ટિંગ એ 3 crore વેચશે, એ પણ આપણા જ કારણે. શું બોલ્યો તું ચકા? 3 crore વેચશે. નહીં વેચી શકે. ગાંધીએ જ મીડિયામાં પ્રૂવ કર્યું હતું ને કે આ પેઇન્ટિંગ ખોટું છે, તો હવે એ જ ન્યૂઝ ક્લિપને આપણા જ બનાવેલા છાપામાં આવતીકાલે છપાવીને પેલા સર્વેરને બતાવીએ તો? ચકા, તું ન્યૂઝપેપર છપાઈ ઉદ્યા, તું કાલે નકલી સર્વેર બનીને એરપોર્ટ પર પહોંચી, ને એને જે લેવા આવે ને ડ્રાઈવર એની સાથે જતો, અને અસલી સર્વેરનો ડ્રાઈવર બનીને હું એને લઈ જઈશ. સર, ટુડેઝ ન્યૂઝપેપર. નો ઓટિસ્ટ, નો 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 નો. ચકા, કાકાને મોકલ, જલ્દી મોકલ. પેપર, પેપર લે લો, પેપર લે લો, આપી લે લો, લે લો, આપી લે લો. Sir, today's newspaper. No English, only French. French. Mel chaka. French ma newspaper kya thi chhapshu? આ આઈડિયા પર અમને ઘણી બધી આશાઓ હતી, પણ હાળો ફ્લોપ ગયો. ઓલું સર્વેયર તો પેઇન્ટિંગ અપ્રૂવ પણ કરી આવ્યો. અમે ચકાને ઘણી ના પાડી હતી કે એ ધોળિયાને હવે પાછો એરપોર્ટ મૂકવા જવાની કાંઈ જરૂર નથી, તો એ ચકો ધરાર ગયો. શબુ અલે અલે પો અલે પો અતે પાલા તીને દુકાન પર આય, આ ધોળિયાને હું લઈ જવા દઉં. Problem? No, 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 no. C'est quoi ça? Tu te l'as rappelé? No, 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 no. Police! I call police! This no, is kidnapping! No, police! No, no, police! No, police! No, police! No, police! No, police! Hey, baby, someone there! Baby! This T-spot, JJ T-spot. Famous. My father T-spot. My T-spot. Painting. MF Hassan painting. Where? No, no, what? Painting. Painting here. Our painting. Gandhi had studied it. He is a lucho labad. He is a bad man. He is a villain. He steals from us. No villain. Black market, okay. No problem. Painting. Painting, très belle. Deal. No, no, no. Are you Airport. You are a fucker. You are a fucker. You are a fucker. No. Airport. No. Wait. I talk Santi. Please. My father, MF Hassan, best friend. MF Hassan, my father, best friend. He sit here, come, Roje. He paint. My father give him tea, Roj. And he give this painting, a friendship, ni last nisani. He give this painting, gift. You know, he tell my father, Jitya, dunya bhalle etli kimmat aakhyani, tari ek cutting karta vadhare kimti nahi ya. And mara papa ek mast cutting jha banavi api, and ene api, and kidu hawe hisab chukte. For him, abru. Friendship ni abru. Nose. Friendship nu nose. And because of my mistake, friendship nose cut. I... Eh, nahi samjhe.
This painting? Chakka father not speaking Chakka hare. This painting, Locha. Father son breakup, kicking gas, throwing out house. Jobos. For you, it's money. Euro, dollar. For us, this painting, much more. Friendship, emotion, feelings. Our friend, Uday, new artist, new painting. Roger, not a party to look at the painting. Learning, for him, God painting, temple. I beg, I hath jodi the bag. I beg your pardon. Don't take this painting. If you take this painting, you're doing mahapap, mahasin. तुमने तुम्हारा पेरिस ना भगवान ना कसम तुम्हें नहीं प्लीज ले जा आप पेंटिंग नहीं ले जाता हमें बहुत ही भूल करी हमें शॉर्ट कट मारवा गया पैसा कमावा के हमने खबर नहीं थी कि आ बधु तसे माताजी हमारा पप्पा वाले मैं क्या रे कोई खुशी नहीं थी आपने एक वस्तु है नहीं आती है पर मैं गवाही नहीं दी मैंने एक मौको जोइए थे ना तेरे बटे भगवान जी स्टॉप स्टॉप Je comprends. I understand. Painting for us, business, money. Painting for you, feelings, emotions. I try, d'accord? I can't tell you, sir. ભાષાની ગરજ ન હોય ચકાએ જે કીધું એમાંથી એ ધોડિયાને કેટલું સમજાણું એ તો ખબર નહીં પણ એ ભાવ કડી ગયો સાહેબ અને એ પેઇન્ટિંગ ખોટું છે એમ કહીને ગાંધીની દિલ તોડાવી નાખી એ દાડો ગાંધી માટે ખરાબ અને અમારા માટે સારો હતો આંટી છેવટે ચકાને ઘરે પાછો લઈ આવ્યા હતા હું લઈ લઉં ના પપ્પા આજે આરામ કરો ને હું સિટી જવાનો છું તમને જે જોતો હોય એ લઈ આવીશ પપ્પા આપણું પેઇન્ટિંગ પાછું આવી જશે એની વાત ના કર ભૂલી જાય એને હું તો નહીં ભૂલી શકું પણ તું ભૂલી જજે પાછો મારે એ યાદ રાખવાનું છે ને કે તું મારો દીકરો છે એટલે તું અને હા આજે તું મને બધું અહીંયા કામ કરાવડાવે છેલ્લા કેટલાક દિવસોથી એ બધું આમ ઘોર પશ્ચાતાપની ભાવનાથી થતું હોય ને તો રહેવા દેજો કંઈ જરૂર નથી કરવાની આપણે હા ટેબલ ક્લોથો છાટકવાથી કહેલી આબરૂ પાછી નહીં આવે આ ડીલ કેન્સલ થઈ હશે ત્યારે આ પેરિસવાળા સામે ગાંધીએ બહુ ભાઈ બાપા કર્યા હશે હવે એનો અમારી સામે ભાઈ બાપા કરવાનો વારો આવ્યો અમારી જ પેઇન્ટિંગ અમને જ પાછી આપવા માટે પ્રભુજી કેસે આપ સર સર ધીસ ઇઝ માય ગોલ્ડન બોલ હિન્દુસ્તાન કા બહેતરીન સે બહેતરીન આર્ટિસ્ટ મેરી વોલ પે હે સર किसी महाराजा के कलेक्शन से कोई पेंटिंग गायब है तो कोई म्यूजियम से गायब है और ये है मैं ये सारे ग्रे मार्केट से लिए हैं सर वाह अमेजिंग प्रभु जी
जी गांधी, मैं मेरी करियर का सबसे बड़ा शो करना चाहता हूँ, आपका शो। यस, देखिए आप मेरा दिल रख लीजिए, मैं आपका दिल रख लूंगा। हाँ जी, ये जो एमएफ साहब का पेंटिंग है वो आपको दे दूंगा। हाँ हाँ, वादा। हाँ हाँ हाँ, कहिए सर। थैंक यू, थैंक यू। इट्स माय प्लेजर सर। देखना, इस बार का आपका शो धमाकेदार होगा, बहुत धमाका करूंगा मैं। जी, धमाका तो बहुत बड़ा होगा जी आपके लिए। थैंक यू, ये मेरी गारंटी है। थैंक यू वेरी मच। यू नो गांधी जी, जी मैं एग्जीबिशन सिर्फ इसी पेंटिंग के लिए कर रहा हूँ। तो आप ही का तो है ये। यू नो आज इस पेंटिंग को मैं अपने बेड के सामने टांग कर देखता रहूंगा, देखता रहूंगा, लाइक अ वॉच डॉग। लेकिन मैं आज नहीं दूंगा आपको। हाँ, हाँ? क्यों? ये पेंटिंग लेके आप भाग गए तो? हाँ? I'm sorry. I was just joking. I'm sorry. लेकिन क्या है सर, हम गुजराती लोग श्राद्ध पक्ष में शुभ काम नहीं करते, इसलिए। सीरियसली देखिए, श्राद्ध पक्ष की तो बात है ना, कुछ ही दिनों की तो बात है। 21 तारीख को हम एग्जीबिशन शुरू कर देंगे गांधी जी। 21 तारीख सर? 21 21 को मैं पेरिस जा रहा हूँ, वह 3 महीने के लिए एग्जीबिशन है। लेकिन वहाँ जी आपका खुद का एग्जीबिशन छोड़ के आप कैसे जा सकते हैं फ्रांस? प्लीज क्या है मिस्टर गांधी, कमिटमेंट दे चुका हूँ, सो आई हैव टू गो। आपकी फ्लाइट तो लेट नाइट होगी ना? 1 बजे है, यू नो सो। तो डन सर। नहीं नहीं प्रभु जी, देखिए इस एग्जीबिशन में आपकी हाजिरी बहुत इंपॉर्टेंट है सर। प्लीज ना मत कहिए, ना मत कहिए। यहाँ के कुर्ता पायजामा वाले फक्कड़ आर्टिस्टों को मैं बता देना चाहता हूँ कि एक इंटरनेशनल घाघरे वाला आर्टिस्ट, स्कर्ट, आई एम सॉरी, स्कर्ट, स्कर्ट वाला आर्टिस्ट क्या क्या कर सकता है। देखिए आपका एग्जीबिशन बहुत ही धमाकेदार होगा, आप टाइम पे फ्लाइट में पहुंच जाएंगे और ये पेंटिंग भी आपकी हो जाएगी सर। या आई नो, बट यू नो आप डन, डन सर। थैंक यू वेरी मच, आई एम ऑब्लाइज। ओके थैंक यू। ओके आइए ना, दैट्स फाइन, मैं चला जाऊंगा। सर आम तो तमें श्रावण में स्कॉच खोलो छो, तो श्राद्ध में एग्जीबिशन केम नहीं? बिजनेस में ब्लाइंड नो रमे जाला, हमार रिस्क न लेवा है। आप रॉक वाले आइटम फॉरेन में भले चाली होए, एक टको आपड़े मानी लिए के आप रॉक वाले आइटम भारत में ना चाली तो 1 करोड़ नू पेंटिंग आने तो जपाए जो आपने 3 करोड़ नू फायदो थतो। સાલું શું કરવા ગયા હતા અને ક્યાં પહોંચી ગયા આપણે? આપણે તો નળ સરોવર પર એક નાનો પ્લોટ લેવો હતો અને આજે હવે બીક લાગે છે ટીના, ખરેખર બીક લાગે છે। મારા માટે નહીં, હું ભલે જેલમાં જતો પણ પપ્પાનું નામ પાછું આવ્યું ને, નહીં સહન થાય યાર। બે યાર તું છેલ્લી ઘડીએ શું કામ આવું બધું નેગેટિવ વિચારે છે યાર? આપણા દરેક પ્લાનિંગમાં આજ સુધી કાંઈ ને કાંઈ લોચો પડ્યો છે અને આ એક્ઝિબિશન તો ગજબનો રિસ્ક છે લા। ચકા મને ખબર છે આ રિસ્ક છે, જો આપણે પહેલેથી જ વિચારેલું કે આપણે કદાચ એક્ઝિબિશન કરવું પડશે, બે તો ટાઈમ આવી ગયો છે યાર, ને આ વખતે આપણી તૈયારી પૂરી છે, આ વખતે કાચું નહીં કપાય યાર। પણ ભાઈ મારે કંઈ છૂટકો હતો, ભલે ને નામ મારું ન લાગે, કામ તો મારું જ લાગવાનું તું ને ઉદય। હમણાં નહીં ભાઈ મારા, આ યાર
આજે કોણ કોણ વેન ગોગ નું શું છે યાર? કેને યાર? અરે હજાર વાર તને કીધું, હવે છે ને ઉપરથી વેન ગોગ પણ આવી જશે ને તોય તને એની સમજાવી શકે. વેન ગોગ ની પત્તડી તમે છે, મારા પર ગુસ્સે નહીં થાય યાર. તમને લોકોને એવું નથી લાગતું તમે મારી પાસેથી વધારે એક્સપેક્ટ કરી રહ્યા છો? ભાઈ હું કંઈ જાદુગર નથી, કહી દઉં છું. પેલો ગાંધી મને બે સવાલ કરે છે, મારી ફાટી જાય છે. અરે સાંભળને યાર, કાલે આર્ટ ગેલેરીમાં મોટા મોટા ક્રિટિક આવશે, પેન્ટર્સ આવશે, મને સવાલો કરશે. હું નહીં થાય મારાથી. ભાવ પણ ખલાસ થઈ ગયો. એ તને ખબર જ નથી ને તું કોણ છે? કોણ તું? આ દુનિયાનો મોટામાં મોટો આર્ટિસ્ટ છે. હટ, બધા આવું જ બોલે. બિલીવ ઇન યોર સેલ્ફ, યોર અ ડાયમંડ. કોઈનું હવે મારી વાત માન. કાલે સવારે ઉઠ, ના ધો અને સ્કર્ટ પહેરીને આર્ટ ગેલેરી જા. આમ જ્વાળામુખીની જેમ ફટ અને બતાના ભૂકે ભૂકા કરીને, સમજ્યો? હા, હમણાં નહીં, કાલે સવારે. હાય, કોમે તાલે વો? હા હલો. You were at JJ School of Art, I'm told. Yes. 2001 mein. Yes. JJ School of Art. Yes. I was the director there at that time. Good. I mean, yeah, yaad hai mujhe. Yaad hai. Yeah. Magar mujhe yaad nahi ki tum wahan the. Kyunki main Mr. India tha na sir. Uh-huh. Just joking. अब देखिए ना, Van Gogh. Van Gogh ने कौन सी टेक्सटबुक पढ़कर बर्निंग सनफ्लावर्स बनाया था? मेरा पर्सनली ऐसा मानना है कि कला कभी सिखाई नहीं जा सकती. It is within. And it should erupt like a volcano. From the depth of your heart. Excuse me. Sir. Yeah, I know. क्या है, मेरी फ्लाइट का वक्त हो रहा है. अगर आप मुझे वो पेंटिंग दे देते ना तो मैं. Excuse me. Prabodh. Please attend the guest. It's important. मेरी फ्लाइट. Prabodh. Don't worry. Don't worry. Yeah, yeah. Come in. Please. Please. Yeah. Hi, hey, Prabodh. Hey. How are you? Good. Hey, I wanted to ask you one thing. Yeah. Are you sure you've done your exhibition at the Paris Modern Art Gallery? Yes. Paris Modern Art Gallery. Yes, very good. You know, because I do my show there every year. Oh, good. And good. As far as I know, I am the only person from India that they've shown so far. Correct. This confusion keeps on happening. What to tell you, madam? Acha. The Paris Modern Art Gallery that I have done my exhibition is not in Paris. It is in Hong Kong. Same gallery in Hong Kong. Like we have Delhi Public School in Ahmedabad. Similar. Take care, huh, Ben? क्या बात है गांधी, साला तू आवा आर्टिस्ट ने क्या थी शोधी लावे से. Wonderful. गांधी, પહેલા 5 પેન્ટિંગ તો મારે જ જોઈએ છે યાર, બુક કરી દે. આપ્યા પણ પ્રાઇસમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરો. અરે યાર, 50 લાખ તો ચિલ્લર છે એક પેન્ટિંગ માટે. આઈ એમ ટેલિંગ યુ, આ માણસ MF હસનના લેવલનો છે. હિઝ રાઈટ અપ ધેર. ગાંધીજી,
दुगुना प्राइस देंगे तो भी वो पेंटिंग नहीं बेचेगा। एक्सक्यूज अस प्लीज जस्ट अ सेकंड। ओके श्योर सी यू अराउंड। फोड़ दिया सर आपने तो फोड़ दिया सर। तू सी ग्रेट हो सर। थैंक यू मैं क्या बोलूं सर। 10 पेंटिंग ऑलरेडी बिक चुकी है। आई नो सर मैं एक आईडिया कहूं आपसे। ये जितनी सारी पेंटिंग की प्राइजेस हैं सारी रिवाइज कर दूं। 3 गुना प्राइस मिल सकती है सर। आप बोले तो फ्लाइट मेरे बगैर उड़ जाएगी। ओह आई एम सॉरी। जाला। हां सर के साथ गोडाउन में जा। श्योर। और हसन साहब की जो पेंटिंग है प्लीज सर को दे दो। ठीक है उनको लेट हो रहा है। हां सर आई एम वेरी सॉरी। दैट्स फाइन। प्लीज कोई प्रॉब्लम सर और कुछ? अच्छा देखिए सर मैं मतलब 33% वैसे रखता हूँ लोगों के, आपके 25% रखूंगा, 75 आपके पास प्लीज। चलेगा सर? ओके। आप 80% रखिए, मैं 20% रखूंगा बस। अब ना मत कहिए सर। अच्छा 90% आप रखिए, 10% पूरे 100% आप रखेंगे। I love you, sir. क्या है? Thank you, sir. रुके। आप तो जानते हैं पैसा मेरे लिए कंकड़ के समान है। I'm only interested in art. You know that very well. सर आप नाराज तो नहीं? बिल्कुल नहीं। आप सिर्फ मेरा एक काम कीजिए। क्या क्या क्या? ये MF की पेंटिंग के साथ साथ आपके गोडाउन में जो 4 पेंटिंग है ना वो भी मुझे दे दीजिए। I'll be happy. You mean to say वो जो गोल्डन वॉल? हाँ हाँ वही वही सर। चला हाँ वो जो गोल्डन वॉल है वो भी सर को दे देना बस। sure. सर yeah. सर मान गए सर। सर आई जस्ट वॉन्ट टू टेल यू वन थिंग। इतना भयंकर पैशन मैंने किसी पेंटर में नहीं देखा सर आज तक। किनिया निकलिया। झाला जी क्या आपका फोन मुझे मिल सकता है? मेरे फोन की बैटरी डाउन है यू नो। श्योर श्योर। एक अर्जेंट फोन करना है। हेलो रे उदिया आ तो तारा पेंटिंग्स चला। माने चुक्का टोपा जाइया थी क्या? फेक आर्टिस्ट बद्दी रिस्पेक्ट जतरी तारा माटे। रिस्पेक्ट ने ना कौनिया। गुजरात का एक प्यारा सा नजराना पेश कर रहा हूं सिर्फ तुम्हारे लिए। हूं तो कागड़िया लखी लखी था कि कानूड़ा तारा मन मान थी। बीच बीच में ताली बजाना। आ बाजू कणक आए पेपर फोड़ी दीदू हत અને બધાને પ્રબોધ્યાની ખબર પડી ગઈ હતી। સર જરા 2 મિનિટ પકડેંગે બંધ કરો। શ્યોર શ્યોર। ઓર હા આપકા ફોન મેરે પાસ રહ ગયા થા। યા યા થેન્ક યુ। આપ મેં આપકા ઇંતજાર ગાડી કે પાસ। શ્યોર શ્યોર શ્યોર। સર આનો ફોન સ્વિચ ઓફ આવે છે અને કોઈ ફ્લાઇટમાં પણ નથી બેઠો। જશે ક્યાં સાલે એના ફાર્મહાઉસ પર લઈ લે। એક મિનિટ સર। પ્રબોધ ગુપ્તા? કોણ પ્રબોધ ગુપ્તા? માલિક। આના માલિક તો પટેલ સાહેબ છે અને ભાડે આપેલું છે। પટેલ સાહેબ
રજીસ્ટરજો. હા સર, આ રજીસ્ટરમાં લખ્યું છે કે 28મી તારીખે ઋષભ એનજીઓના લોકોએ બુક કરાવડાવ્યું હતું આ ફાર્મ હાઉસ. શું કરો છો તમે? કોણ છો? રૂબરૂ મળ્યા નથી એટલે મારી ઓળખાણ આપી દઉં. હું જીતેન્દ્ર કાંજી ભટ્ટ, જેજેટી સ્પોટનો માલિક, એમએફનો દોસ્ત. અને અમને તો ઓળખો જ છો તમે. અને તમે વાઈ બી ગાંધી, ઋષભ એનજીઓના એકમાત્ર ટ્રસ્ટી. હાલો, ઓરિજિનલ મારી પાસે છે. ધ્યાનથી વાંચજો પ્લીઝ. એમાં શું છે કે આ પેપર અમે બનાવ્યા છે અને વાંચ્યા વગર સાઇન તમે કરી છે પ્રણવ દોશીને મળવા માટે. પ્રબોધ ગુપ્તાની સાથે તારી પહેલી મીટિંગ, તારી 3 કરોડની કેન્સલ થયેલી ડીલ. તને શું લાગે છે, આ એક્ઝિબિશન તે કરાવ્યું તું? અને હા, કણકિયા પણ અમારી જ સાથે હતો. અચ્છા, તો આ બધા કાવત્રાની પાછળ તમે છો? સર, તમે ટેન્શન ના લો, હું હમણાં જ પોલીસને બોલાવું છું. હા હા, બોલાવો પ્લીઝ. પણ એની પહેલા તમારા રિઝર્વ એનજીઓની પાસબુક જોઈ લો એકવાર સાહેબ. આમાં છે ને એક જ ક્રેડિટ એન્ટ્રી છે, 2.5 લાખ, જે તમે આપ્યા. આ ઓફિસનું ભાડું, ફાર્મ હાઉસનું ભાડું, જય વસાવડાની ફીસ અને એવા બધા ખર્ચા. ટૂંકમાં પ્રબોધ ગુપ્તા નામના ખોટા આર્ટિસ્ટને બનાવવાનો બધો જ ખર્ચ આ 2.5 લાખમાંથી થયો છે. પ્રબોધ ગુપ્તા નામના ખોટા આર્ટિસ્ટને બનાવ્યો ઋષભ એનજીઓએ, અને ઋષભ એનજીઓ તમારી. એટલે પોલીસમાં જ્યારે ફરિયાદ જશે ત્યારે કોને શોધતી આવશે? તમને. એનજીઓના નામે ખોટા આર્ટિસ્ટને બનાવીને કરોડ રૂપિયાના પેઇન્ટિંગનું કૌભાંડ કરવા બદલ તમને જેલ થશે. તને ખબર છે, એમએફએ નાનામાં નાના આર્ટ ક્યુરેટર સાથે કામ કર્યું, પણ તારી સાથે કોઈ દિવસ નહીં. શું કામ ખબર છે? એ મને કહેતો, જીતિયા, લાલમાં લીલો રંગ ભળે ને તો બદામી થાય, લાલમાં પીળો ભળે તો નારંગી થાય, લાલમાં ભૂરો ભળે તો જાંબુડિયો થાય. એ કાળો રંગ એવો છે ને કે એમાં કોઈ પણ રંગ ભળે, સાલો કાળો ને કાળો છે. મૂકી પણ દીધી. મિત્રો, આજે મારે ક્લેરિફિકેશન આપવાનું છે, એટલા માટે તમારી સમક્ષ આવ્યો છું. મારે જીતુભાઈની જાહેર માફી માંગવાની છે. મેં 1 મહિના પહેલાં એમના પર આરોપો મૂક્યા હતા
એ બધા જ ખોટા હતા. જીતુભાઈ અને એમ એ ફસન સાહેબ એ સચ્ચા મિત્રો હતા. અને જે પેઇન્ટિંગ જીતુભાઈના શોપ પર છે એ પેઇન્ટિંગ એમ એ ફસન સાહેબે જ જીતુભાઈને આપેલું છે. દેટ ઇઝ ધી ઓરિજિનલ પેઇન્ટિંગ એન્ડ દેટ ઇઝ સ્ટીલ ઇન હિઝ શોપ. જે કંઈ પણ થયું એ બદલ હું દિલગીર છું, અત્યંત વ્યથિત છું. હી ઇઝ ધી આઇકન ઓફ ફ્રેન્ડશીપ. હી હેઝ મેડ ઓલ ઓફ અસ પ્રાઉડ એન્ડ હી ઇઝ અ ટ્રુ ફ્રેન્ડ. સાબ ચૂકતે તો મારા ભાઈ પ્રબોધ ભૂખતો ભલે ખોટો હતો પણ મારા પેઇન્ટિંગ્સ તો સાચા જ હતા ને. બધાએ બહુ વખાણ કર્યા. એ કિસ્સો પૈતા પછી ગણક્યાએ મને શો ઓફર કર્યો અને આ એ જ હાલે છે. ઉદય, હું સમજુ છું કે આ પેઇન્ટિંગ તારા માટે બહુ ઇમોશનલ છે, પણ લોકો એના 75 લાખ આપવા તૈયાર છે. 75 લાખ આપે કે 75 કરોડ, આ પેઇન્ટિંગ તો હું નહીં જ વેચું. અરે આ મારા મિત્રો માટે છે. ઉદ્યા, 75 લાખ મળતા હોય તો વેચી નાખ. અલે આ 3 પ્લોટ લઈ લેશું પાર્ટનરશીપમાં. બે યાર, શું